ढूंढता है तो किसका सहारा। साधनों ने विषय से ये मातृत्व माता शिक्षण केळवणी बाळक सर जे लेसन है તમે તમારા મોબાઈલમાં સારી વસ્તુ લાગે તો ટપકાવો, પણ આ વસ્તુ આજનો સેશન બહુ જ મહત્વનું છે. એટલે આજના સેશનમાં આપણે અને પ્લસ આપણા સવાલો સર આપણે એને આન્સર આપશો. ઓનેબલ બ્રધર્સને હું વિનંતી કરીશ કે સર પ્લીઝ. થેન્ક યુ. તમે મારા ચહેરાને સારી રીતે જોઈ શકો એટલે હું સોશિયલ ડિસ્ટન્સ જાળવીને અનમાસ્ક થઉં છું. એટલા માટે કે હું ચહેરા કરતા શરીરથી ઓળખાવું એવું વધુ છું, પણ તેમ છતાં તમારી સાથે જ્યારે પ્રિય દોસ્ત મેહુલની ઉપસ્થિતિમાં અને એમની સંસ્થામાં મારે વાત કરવાની છે ત્યારે થોડી આત્મીયતાથી ના કરી શકું એટલા માટે મેં આટલી છૂટ લીધી છે. મિત્રો, મને બહુ આનંદ છે કે ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલ એવી બે સંસ્કૃતિના નામને સાથે રાખીને ચાલતી એક સંસ્થામાં હું આજે આવ્યો છું. બે સંસ્કૃતિ એટલે એક ગ્લોબલ છે, વૈશ્વિક છે, અને એક ઇન્ડિયન છે, ભારતીય છે. અલબત્ત એમ કહેવું હતું કે ભાઈ કે ગ્લોબલ સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિની દેન છે. કદાચ વિશ્વમાંથી અથવા વિશ્વના દર્શનમાંથી જો તમે ભારતીયતાને દૂર કરો તો વિશ્વમાં કઈ રહે નહીં. ભારત એક એવો દેશ છે, એવો રાષ્ટ્ર છે કે હકીકતમાં એ પોતાની સંસ્કૃતિ ધરાવે છે. બીજી બધા રાષ્ટ્રોને બહારથી આવેલા લોકોની સંસ્કૃતિ છે, અહીં પોતે જન્મેલા, ઉગેલા, વિકસેલા, સર્જાયેલા લોકોની સંસ્કૃતિ છે. તમે અમેરિકા મહાસત્તા ગણો તો વાંધો નથી, પણ અમેરિકા એ વિશ્વના લોકોનો સરવાળો છે અને પરિણામે ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલનો અર્થ હું એવો કહું છું કે ગ્લોબલી જે ભારતીય સંસ્કૃતિ પ્રસ્થાપિત થયેલી છે એવું એક સંકુલ, એનું નામ ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલ. આ મારી ડેફિનેશન છે. મારા મિત્ર અને બહુ જૂના મિત્ર એવા ભાઈ મેહુલને ત્યાં આજે હું અહીંયા આવ્યો છું, કારણ કે અમે એક કદાચ બહુ નાની ઉંમરમાં સાથે બેસીને ખૂબ ગોષ્ઠીઓ કરેલી છે. ખૂબ ગોષ્ઠીઓ. હું પ્રાથમિક શાળાનો શિક્ષક હોઈશ ત્યારથી લઈને હું છે યુનિવર્સિટીમાં પહોંચ્યો ત્યાં સુધી મારી સાથે કોઈ એક ડિસ્ટન્સ લર્નિંગનો વિદ્યાર્થી જોડાયેલો હોય, જે વિદ્યાર્થી ન હોય પણ વિદ્યાર્થી હોય તો એકમાત્ર વિદ્યાર્થીનું નામ મેહુલ રૂપાણી છે. એટલે અમે અત્યારે જે એને અહીંયા સ્કૂલમાં બધું ચરિતાર્થ કર્યું છે અથવા કરવાનું સ્વપ્ન છે એ અમે સાથે બેસીને જોયેલું કે આવું હોવું જોઈએ. એટલે આઈ એમ વેરી હેપી ટુ બી વિથ યુ ઇન ધ મોર્નિંગ એન્ડ આઈ વુડ લાઈક ટુ કન્વે માય thanks, regards and gratitudes to the entire team including my Mehul, Richa ma'am, Tanvi ma'am and all teachers. Thank you very much. So nice of you. સામાન્ય રીતે મને હળવાશથી વાત કરવાની ટેવ છે. ભારે લોકો હળવી વાત કરી શકે, હળવા લોકો
બરાબર. અને મેં એટલા માટે આજે જે વિષય આપ્યો એ વિષયમાં માં શબ્દ નથી લખ્યો, મમ્મી શબ્દ લખ્યો છે. હું તમારી સાથે જે ચર્ચા કરવાનો છું એકદમ વિષય આધારિત વાત કરવાનું છું, અને પછી તમારા પ્રશ્નોનું સ્વાગત કરવાનું છે. કેમ મેં મમ્મી શબ્દ વાપર્યો હશે? મને એવું લાગે છે કે માં હોવું અને માં બનવું આ બેમાં બહુ ભેદ છે. માં બની જવું ઇઝ અ બાયોલોજિકલ પ્રોસેસ, કે ફલાણા માં બન્યા, એને જયારે દીકરો આવ્યો એમને દીકરી આવી, દેટ મીન્સ મધરહુડ, લેબલ ઓફ મધરહુડ. યુ હેવ બીન એન્ટાઇટલ ટુ કોલ યોર સેલ્ફ મધર. તો એ માં બનવું સહેલું છે. હવે તો મેડિકલી પણ એટલી બધી છૂટછાટો થઈ ગઈ છે કે વિધાઉટ પેઇન માં બનવું સહેલું છે. વિશ્વના બીજા દેશોમાં તો હવે ડિલિવરી સમયે હિપ્નોટિઝમ વાળા લોકોને બોલાવવામાં આવે છે, અને એમાં જે ડિલિવરીમાંથી પસાર થવાની હોય એ પ્રસૂતાને સેલ્ફ હિપ્નોટાઇઝ કરવામાં આવે છે, જેથી કરીને પેઇન સહન ન કરવું પડે અને ખબર ન પડે એમ છોકરું જન્મી જાય. ચિંતાનું કારણ એટલું જ છે કે જયારે છોકરું જન્મે ત્યારે જો ખબર ન પડે તો એ છોકરું હાથમાંથી છટકી જાય ત્યારે લગભગ ખબર પડતી હોતી નથી. આપણા દેશની અંદર હજુ પણ આજે ગાયનેકોલોજીસ્ટ એવું માને છે કે નેચરલ ડિલિવરી થાય તો સારું. આપણામાંથી ઘણા લોકોને મુશ્કેલી હોય છે, આપણે તારીખો જાળવવી હોય છે, આપણે કોઈ જાતિ તકલીફ લેવી હોતી નથી, પરિણામે વી ઇન્સિસ્ટ અવર ગાયનેકોલોજીસ્ટ ટુ ગો ફોર સિઝેરિયન, નોટ ફોર અ નોર્મલ ડિલિવરી. એટલે માં બનવું, હું વાત કરી રહ્યો છું માં બનવું, ઇટ ઇઝ વેરી ઇઝી નાઉ. ઇટ વોઝ ડિફિકલ્ટ ઇન ઓલ્ડ ડેઝ, જ્યારે દાયણ આવતી અને લેબર પેઇન ઉપડે ત્યારે કોઈ દાયણને શોધવા જાય, અને ઘણા કિસ્સામાં એવું બને કે દાયણ આવે પેલા બાળક જન્મી ગયેલું હોય, તો એ માંડ બનવું એ વખતે અઘરું હોતું હોય તો બહુ સહેલું છે. પણ માં હોવું ઇઝ નોટ અ બાયોલોજિકલ પ્રોસેસ, it is a emotional process of the life to become mother, to be a mother and becoming a mother. હોવું અને બનવું વચ્ચેનો આ તફાવત છે. મારો તમને સીધો એવો પ્રશ્ન છે, તમે ઘરે જઈને વિચારજો, તમે માં બન્યા છો પણ તમે માં છો? Ask yourself. તમે મને કહો કે માં હોવું એટલે શું? હજી હું માં ઉપરથી મમ્મી ઉપર જવાનું છું. હું અંગત રીતે એવું માનું છું કે અડોશી પડોશીની જરૂરિયાત ન હોય. આપણે ત્યાં લગભગ બાળક જન્મે છે અડોશી પડોશીને કારણે જન્મે છે. કેમ? પરણીએ ના આવીએ, એક બે ત્રણ વર્ષ થઈ જાય, પતિ પત્ની બહુ આનંદમાં હોય, ખૂબ શાંતિથી જીવતા હોય, ત્રણ ચાર વર્ષ થાય એટલે પતિ પત્નીને ચિંતા ના થાય પણ પડોશણને ચિંતા થાય. ખ્યાલો બોજી ભેદ છે. આમ સાયકોલોજી એવું કહે છે કે દરેક માણસે પોતે જે તકલીફ સહન કરી હોય એ જયારે સામેનો સહન કરે ત્યારે હાશ થાય, હાશ મજા. આપણી સાયકોલોજી છે અને વેરી કોમન. તમને ખ્યાલ છે તમારા ઘરમાં લાઈટ જાય તો તમે પહેલા શું કરો છો? બાજુ વાળાને પૂછો તમારે ક્યાં છે તો કે ના તો વાંધો. હકીકતમાં તો આપણે ત્યાં ન હોય ને બાજુમાં ન હોય તો વધુ ચિંતા થવી જોઈએ, પણ ના એવું થતું નથી, બાજુમાં નથી એટલે આપણે હવે નિરાશ. એમ પેલે પડોશણને ચિંતા થાય અને પડોશણો એક બીજી ચર્ચા કરે, એમાંથી એ મારી મમ્મીને કે ત્રણ ચાર વર્ષ થઈ ગયા કઈ નથી, એટલે મારી મમ્મી ત્યાં જવાને બદલે ત્યાં જવાબ દેવાને બદલે લાખપોટીને મને કે તમારે ત્રણ ચાર વર્ષ થઈ ગયા. આ તો આ લોકો પૂછતા હતા, મને કઈ નથી, આ લોકો પૂછતા. આ પણ આપણી સંસ્કૃતિની લાક્ષણિકતા છે કે આપણે બીજાની ચિંતા માટે આપણા જીવનને જોખમમાં મૂકી દેવાનું પસંદ કરતા હોઈએ છીએ.
અને પરિણામે મને જે મારી માં વારંવાર કીધા કરતી હોય એટલે હું મારી પત્નીને કહું, મારી મમ્મી બહુ કે છે આપણે કઈ નથી. તો મારી પત્ની એમ કે ઠીક હવે તમે બહુ કયો છો તો ચાલો આપણે કઈ છે એવું કરીએ. This is the way in which we proceed for the motherhood. આમે તમને વાસ્તવિકતા બદલી. તમે એમ કહો સર બધે એવું નથી તો બહુ સારું, હું તો રાજી થઉં, પણ લગભગ હજી આવું છે. હજુ પણ 4-5 વર્ષે સંતાન ન પ્રાપ્ત થાય તો એવી માતાઓ પણ છે કે જે દીકરાને કે તું બીજી કરવાનો વિચાર કર. આપણા જ દેશમાં વી આર ઓર્થોડોક્સ ઇન ધેટ નેચર. કારણ આપણે માનીએ છીએ કે સંતતિ એ પ્રતિષ્ઠા છે, સંતતિ એ વારસાને આગળ લઈ જવાનો એક માર્ગ છે, કુટુંબ અટકી જશે એવી આપણી ભાઈકા છે, એટલે એવું બને છે. પણ મારે જે હવે વાત કરવી છે એના ઉપર તમને લઈ આવું કે તમે એ જે રીતે બન્યા એ તમે માં બન્યા, તમે બાળકને જન્મ આપ્યો, પણ જન્મ આપી દીધો પછી, એટલા માટે મેં શરૂઆતમાં કહ્યું કે અન્યની ઈચ્છાને લઈને નહીં પણ માત્ર પતિ અને પત્નીની બંનેની પૂર્ણ સંમતિ હોય, પહેલી શરત. બીજી શરત, પતિ અને પત્ની એકબીજાને પૂરેપૂરા ઓળખી ચૂક્યા હોય. ઓળખી ચૂક્યા હોય એટલે લાઇક્સ ડિસલાઇક્સ ગુડ બેડ એવરીથિંગ જાણી લેવું અને જાણીને સ્વીકારી લેવું. મેહુલ સરે શરૂઆતમાં સરસ શબ્દ પ્રયોગ, આવકાર અને સ્વીકાર. તમે જુઓ હું જેની સાથે જોડાણો, મને કોઈ પણ કાળક્રમે જોડાણો, લવ મેરેજ કર્યા કે ટ્રેડિશનલ મેરેજ કર્યા, નાઉ ઇટ બીકમ્સ માય મોરલ રિસ્પોન્સિબિલિટી કે મારે એની સાથે જીવન વિતાવવાનું છે અને મારી સાથે વિતાવવાનું છે. વર્ષ 2 વર્ષ 3 વર્ષનો ગાળો એવો છે કે જેમાં પતિ અને પત્ની એકબીજાને ઓળખે છે, આની લાઈક શું આની ડિસલાઇક શું, આના કુટુંબના શું મારા કુટુંબના શું, એના એડજસ્ટમેન્ટ શું. મારી મમ્મીનો સ્વભાવ મારી પત્ની ઓળખે અને મારી પત્નીના પપ્પા વચ્ચે બહુ ડગડગ કરતા હોય તેને હું ઓળખું, બે ઓળખી એકબીજાને ખબર પડે, સ્વીકારી લઈએ કે મને ખબર પડે આના પપ્પા છે એટલે 3-4 દિવસે એક વાર ફોન કરશે, કુમાર મજામાં ને, મારી દીકરી મજામાં, મારે ગણું બહુ મજામાં, અને મારી પત્નીને ખબર હોય કે મારી માં કઈ સ્પોટ છે. બસ ધેટ્સ ઓલ. વન્સ મેં બે કારણ કીધા. પહેલું તમને કહ્યું બંનેની પૂર્ણ સંમતિ હોય ત્યારે, બીજું એકબીજાના બરાબર ઓળખાણ પરિચય અને સ્વીકાર થઈ ગયા પછી, ત્રીજું પતિ અને પત્ની બંનેની વેવલેન્થ. વેવલેન્થ શબ્દ છે, વેવલેન્થ એટલે શું? આમ ગુજરાતી થાય તરંગ લંબાઈ, પણ તરંગ લંબાઈનું તમને ઉદાહરણ આપું બહુ સુંદર રીતે. તમે ક્યારેક આકાશમાં પક્ષીઓને ઉડતા જોયા હશે, ઝુંડ પક્ષીઓ તમે જોયું છે, પણ એમાં તમે જોતા હશો કે પક્ષીઓ ઉડતા હોય ત્યાં અચાનક આખું ઝુંડ છે એક બાજુ વળી જાય, આપણને ખબર ન પડે કોને કોને કહ્યું. તમે જો ક્યારેક માછલીઓ જોઈ હોય દરિયામાં તો નાની નાની માછલીઓનું ઝુંડ હોય અને એમાંથી એક માછલી ટર્ન લગાવે બધી માછલી ટર્ન લગાવે, આપણને એમ થાય કે કોણે કોમ્યુનિકેશન કર્યું હશે. અને વેવલેન્થ કહેવાય, હું વિચારું અને તમે અમલ કરો એને વેવલેન્થ કહેવાય. મેહુલ સરના મનમાં ગઈકાલે વિચાર આવ્યો હોય અને આજે આવે ત્યારે રિચા મેડમ અને તન્વી મેડમ એ જ વાત કરે કે સર આપણે આવું કરીએ તો, અને મેહુલ સર એમ કે મને ગઈકાલે જ આ વિચાર આવ્યો હતો, ધેન તમારી વેવલેન્થ મળે છે. સમજો, આટલી વેવલેન્થ બે વ્યક્તિની મળતી હોય ત્યારે જે પ્રોસેસ થવી જોઈએ એને જન્મ આપવા માટેની પ્રોસેસ કહેવાય. એ પ્રોસેસ થઈ હોય તો તમે માં માત્ર બનો નહીં, તમે માત્ર હો. યુ વિલ બી મધર, ફૂલ મધર, ટોટલ મધર. એનો મિનિંગ શું થયો સમજો સર, મારું બાળક નહીં અમારું બાળક, આવવાનું નથી અમે બોલાવ્યું છે,
સાંભળજો, અમારે ઘરે બાળક આવવાનું નહીં, અમે ઈચ્છું છે કે ઈશ્વર અમારે ત્યાં બાળક આપ. ત્યારે જે આવે એ બાળક છે. હવે નાઉ યુ અન્ડરસ્ટેન્ડ, તમે જે બાળકને આમંત્રણ આપીને બોલાવ્યું એ બાળકનું રેડ કાર્પેટ વેલકમ થવું જોઈએ. રેડ કાર્પેટ વેલકમ એટલે કેવું, તમે જયારે પરણ્યા ત્યારે વરઘોડો જેમ આવ્યો હતો ને ઢોલ નગારા વાગ્યા હતા અને બધાનો ઉમંગ હતો, ઉત્સાહ હતો, એવો ઉત્સાહ માત્ર 9 મહિના નહીં પણ એ બાળક 18-19 વર્ષનું થાય ત્યાં સુધી તમારો રહેવો જોઈએ. ધીસ ઇઝ રેડ કાર્પેટ વેલકમ. જેમનો ઉલ્લેખ બીજુભાઈનો કર્યો, એવી સુંદર મજાની સંસ્થાના ભાવનગરના નાનાભાઈ ભટ્ટ એમ કહે છે કે બાળક એ પ્રભુનો પ્રસાદ છે. પ્રભુનો પ્રસાદ છે. પ્રસાદ એટલે શું? જેની અંદર ભાવ ભળે છે એને પ્રસાદ કહેવાય છે. તમને બરાબર ખ્યાલ છે કે તમને રોટલીનો ટુકડો કોઈ આપે અને મંદિરમાં જાઓને રોટલીનો ટુકડો આપે ને કહે કે આ પ્રસાદ છે, એટલે એ રોટલીના ટુકડા સામે જોવાની તમારી દૃષ્ટિ બદલાઈ જાય. ધેટ બીકમ્સ પ્રસાદ. તો નાનાભાઈ કહે છે કે બાળક એ પ્રભુનો પ્રસાદ છે. રવીન્દ્રનાથ ટાગોર એવું કહે છે કે તમારી ઘરે બાળક જન્મે અવતરે ત્યારે સમજો કે તમારા જીવનમાં ઈશ્વરે ઓટોગ્રાફ કર્યા છે. તમારા જીવનમાં ઈશ્વરે હસ્તાક્ષર કર્યા છે. ટાગોર તો એવું કહે છે કે હજુ માનવ જાત માંથી ઈશ્વરનો વિશ્વાસ ઉઠ્યો નથી. એની સાબિતી છે કે તમારા હાથમાં એક જીવ સોંપે છે કે મને ખાતરી છે કે મારા આ જીવને તમે સુંદર રીતે મોટો કરશો. આવી ભાવના હોય ત્યારે હું માં હું બનું અને હું. મિત્રો બરાબર તમારી સાથે હું ક્લેરિટીથી વાત કરવાનો છું. માં હોવું એટલે શું? જરા શાંતિથી મારા પ્રશ્નોને સાંભળજો. માની લો કે તમે માં બની ગયા, તમે બધા અહીંયા માતૃ તરીકે આવ્યા છો એટલે તમે માતાઓ છો, બની ગયા. પડોશણે તમને પાછળની બાલ્કનીમાંથી રાડ પાડીને બોલાવ્યા, એને કશીક વાત કરવી છે અથવા એને કઈ ચોવટ કરવી છે અથવા એને કુથલી કરવી છે અથવા એને ચૂરચૂરી કરવી છે. આ બધા શબ્દો છે, ચૂરચૂરી, કુથલી, ચોવટ વગેરે. એવું કરવું છે, ટાઈમ પાસ કરવો છે. ચાલો ને આપણે સારો શબ્દ અને તમને એને બોલાવ્યા અને તમારું બાળક પણ એ જ સમયે તમને બોલાવે છે, મમ્મી આ વખતે તમે પડોશણ તરફ જાઓ છો કે બાળક તરફ જાઓ છો? જો તમે પડોશન તરફ જતા હો તો તમે માં બન્યા છો, માં છો ને. પણ તમે પડોશનને એટલું કહો છો, જો હું અવિવેક કરવાનું નથી કહેતો, હું ઇન્ડિયન સ્કૂલમાં ઉભો છું. હું એમ નથી કહેતો કે ગણકારશો નહીં, પડોશન તો બોલાવ્યા છે ના, પહેલો સગો પાડોશી. પણ જસ્ટ એમ કહેજો, વિનામે એક મિનિટ માં આવું, એન્ડ યુ એટેન્ડ યોર ચાઇલ્ડ ફર્સ્ટ. ફર્સ્ટ પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી, જેને આપણે રાતનો પ્રાઇમ ટાઈમ કહીએ છીએ ને, બાળક તમારે કોખમાં અવતર્યા પછી તમારા જીવનનો પ્રાઇમ ટાઈમ તમારા બાળક માટેનો છે. આ બહુ જ ક્લિયર વાત છે. તમારે ઝડપથી કપડા ધોઈ નાખવા છે, તમારે ઝડપથી કચરા પોતા કરી નાખવા છે, તમારે ઝડપથી રસોઈ ઉલાળી નાખવી છે અને તમારું 1-2 વર્ષનું બાળક કે 3 વર્ષનું બાળક બહુ જ રડે છે કે એવું કરે છે અને તમે એને બેબી વોકરમાં મૂકીને ટીવી સામે ગોઠવી દો છો અથવા એના હાથમાં કોઈ એક નાનકડી બોટલ પકડાવીને ફ્રી થઈ જાઓ છો, કેમ તો મારો કામ પતે, તો તમે માં છો, હકીકતમાં માં બન્યા નથી. યુ આર નોટ ધ મધર. You have given birth to a child, not more than that. તમને એમ થાય કે સર આ તો તમે આકરી વાત કરો. હા, હું આકરી વાત કરવા આવ્યો છું કારણ કે આ જ સમય એવો છે. This is the time.
કે એ સમય જો તમે એનો જાળવી લેશો, ચાઇલ્ડહુડ બાળપણ એ જો સમય તમે જાળવી લેશો તો તમે મોટી ઉંમરના થશો ને ત્યારે એ તમને જાળવી લેશે, એવું ગેરંટી આપું છું. વૃદ્ધાશ્રમો ઘટાડવા હોય અથવા વૃદ્ધાશ્રમોમાં સંખ્યા ઘટાડવી હોય તો આપણા બાળકોને આપણે સાચવી લેવા પડે, આપણા સંતાનનું બાળપણ આપણે હથેળીમાં ઉંચકી લેવું પડે. મિત્રો બરાબર સમજો, કેટલા દંપતીઓ એવા છે કે જેને બાળક જન્મી નથી શકતા, કેટલા દંપતિ એવા છે, કેટલા દંપતિ એવા છે કે જે IVFમાં 20-25 લાખ રૂપિયા ભરે છતાં ફેલ થાય છે, એને સંતાન નથી જન્મતું. તમારી કુખમાં જન્મ્યું એનો અર્થ એવો છે કે તમારે હવે ભાગવત દર્શન કરવાની જરૂર નથી, તમારે હવે ઠાકોરજીના લાલાને બોલાવવાની જરૂર નથી, લાલો તમારે આંગણે આવી ચૂક્યો છે. હું તો બહુ ચોખ્ખી વાત કરું સાહેબ, તમારે ત્યાં બાળક જન્મ્યું એટલે એ બાળક પગભર થઈને 5મા ધોરણમાં પહોંચે ત્યાં સુધી તમે મંદિરમાં જઈને દર્શન નહીં કરો તો ભગવાન તમારી નોંધ નહીં લે, હું તમને લેખિત ખાતરી આપવા તૈયાર છું. ભગવાન એમ કહે છે કે મારું સ્વરૂપ તારે ત્યાં મૂક્યું છે એને જાળવી લે. પણ આપણે તો લાલાની પૂજા કરવી હોય એ ડોલાને રવરાવ્યા કરીએ, ગોળિયામાં ધોકો માર્યા કરીએ, હુજા ઉજા કર્યા કરીએ અને લાલાને પ્રસાદ ઠરાવીએ, લાલો રાજી ન થાય. હો, સાક્ષાત ઈશ્વર તમારા ઘરમાં છે, આટલી અહેમિયત જો તમે આપો તો તમે ખરેખર માં સદભાગ્યથી બનેલા છો અને માં છો. મેં શબ્દ પ્રયોગ કર્યો છે મમ્મી, એ આજની મમ્મી માં નથી રાખી, કારણ કે આજે મમ્મી ને બાબા ને પપ્પા ને ડેડ ને એવું આપણે બોલીએ છીએ. મમ્મી એટલે ખૂબ શબ્દ, મને કઈ વાંધો નથી, વાલતી કહેવાતો શબ્દ છે માટે મેં મૂક્યો છે મમ્મી. તમને ખબર છે સાહેબ, છોકરું પહેલી વખત માં કે મમ્મી બોલે છે ને ત્યારે એનું મોઢું ભરેલું ભરેલું હોય છે અને આપણા કાન તલસતા હોય છે, એક વખત બોલે એક વખત બોલે અને બોલે ત્યારે આપણે રાજી રાજી થઈ જઈએ છીએ. આજુબાજુમાં આપણા પતિ ઉભા હોય કે ઘરના કોઈ વડીલ હોય તો આપણે છલકાઈએ છીએ કે મમ્મી શબ્દ બોલે છે. વોટ અ ગ્રેટ વર્ડ દેટ યુ આર હિયરિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ધ લાઈફ. મારું ચાલે તો પહેલી વાર મારું બાળક જયારે મમ્મી બોલે ત્યારે અંદર રેકોર્ડિંગ થઈ જવું જોઈએ અને એ પછી જયારે હું એને એવોર્ડ કરું ને ત્યારે રેકોર્ડિંગ અંદર આપોઆપ વાગવું જોઈએ. પહેલી વારનું યાદ છે ને કેટલી મજા આવી હતી, તો અત્યારે મારી સામે ધ્યાન દે ભાઈ. આ વાતો રિપીટ એટલા માટે કરવા માંગુ છું, આપણે એમ કહીએ છીએ કે સાહેબ પ્રજા આંદોલન કરે છે, પ્રજા સરઘસ કાઢે છે, માંગણી માટે થઈને જુલુસ કાઢે, એ ટેવ રાજનેતાઓએ નથી પાડી, આપણે પાડી છે, આ દેશની મમ્મીઓએ પાડી છે. તમને કદાચ ખરાબ લાગે તો માફ કરજો, મારે ત્યાં જાજુ રોકાવું નથી, હું તમને સાબિત કરી દઉં કેમ પાડી છે. મારી આજુબાજુમાં બધા લોકો રહે છે ને હું જોયા કરતો હું છું, હું બિહેવિયર સાયન્સ નો માણસ છું, પણ અત્યારની મમ્મીને એનો નાનકડો દીકરો કે દીકરી મમ્મી એ મમ્મી મમ્મી એ મમ્મી મમ્મી એ મમ્મી 7-8 વખત બોલાવે ને ત્યાં સુધી તો મમ્મી જવાબ જ નથી. તમારામાંથી ઘણા વિચારતા હશે કે આપણે આ માયલા જ છીએ. હું અંગત રીતે રિચા મેડમ એવું આઈ પર્સનલી બિલીવ કે તમારું સંતાન 11-12 વર્ષનું થાય એમાં જો પહેલી વખત તમને બોલાવે અને તમે એને પહેલી વખત હોંકાર આપો બોલો બેઠા, હું ખાતરી આપીને કહું છું કે આ દેશની અંદર કોઈ આંદોલનકારીઓ નહીં જન્મે, ખાતરી આપીને કહું છું. પણ તમે નાનપણથી કેવું પાડી છે, ખાલી 7-8 વખત બોલાવી નહીં તો આ જવાબ દે છે. સગી માં આવું કરતો હોય તો સરકાર પાસે તો બોલવું જ પડે ને, એટલે સ્લોગન બોલાવી કરીએ છીએ. એમાં વાંક રાજનેતાનો નથી, આપણો છે, માતાનો છે. અને આપણે પણ શું કરીએ છીએ, મમ્મી એ મમ્મી એ મમ્મી એ મમ્મી, પછી આપણે જવાબ આપી ત્યારે કેવો આપીએ છીએ, શું છે જાણે. મેં શબ્દ પ્રયોગ કર્યો છે પ્રેમનું રિમોટ કંટ્રોલ.
તમે પહેલી વખત કોઈ બોલે કે મમ્મી અને તમે કોઈ બોલો બેટા શું કામ હતું, તમે કામ કરો છો, કઈ વાંધો નહીં બેટા, મમ્મી જરા રોટલી બનાવે છે, રોટલી બળી નથી, અહીંયા આવતો રે, અહીંયા આવીને વાત કર, હું હમણાં તારી પાસે આવું છું. યાદ રાખજો એક બરાબર હાઇપોથેસિસ, આ નાનકડા બાળકને તમારી પાસેથી જવાબ જોતો જ નથી. I can assure you, પણ એને એક સધિયારો જોઈએ છીએ, હું બોલાવું ને મમ્મી પેલી હા પડે છે, એને એક ટેકો જોઈએ છે, I can ask any question to my mom. અને આ જવાબ જયારે નથી મળતો ત્યારે એ શેરીમાં વળે છે, અને ન પૂછવાના પ્રશ્નો શેરીમાંથી એને જવાબ મળે છે, અને એમાંથી આપણા છોકરાનું ચારિત્ર ધીમે ધીમે શેરી સાહિત્ય બને છે. મેં આના ઉપર આજથી 35 વર્ષ પહેલા રિસર્ચ કર્યું છે, અને એ રિસર્ચના આધારે હું બોલી રહ્યો છું. તમારે આટલું જ કરવાનું છે, મારો પ્રેમ શબ્દનો અર્થ મારો આટલો જ છે, તમારા હોઠ ઉપર બાળકની સામે જુઓ ત્યારે સ્મિત હોય, તમારા ગળામાં બાળક માટે એક ગીત હોય, અને તમારા મનની અંદર કાયમ માટે હેત હોય, એનું નામ પ્રેમ છે, બીજું કશું જ પ્રેમ નથી. બરાબર સમજો સાહેબ, હું તો બહુ નાનપણથી કહું તમને, આગળ ચલો, થેન્ક યુ, હું તો બહુ બહુ જ આગળ તમને કહું કે તમારા સંતાનને તમારા હાથના બનેલા રોટલા ખાવાની ટેવ પાડો. તમે કહો અમે તો રાંધતા જ નથી, તો મારે કઈ કહેવું નથી, હું માફી માંગીને બેસી જઈશ. કેમ આવું કરું છું હું તમને, કેમ આવું બોલું છું સાહેબ, આ હમણાં લોકડાઉન દરમિયાન હોટલો બંધ થઈ ગઈને જે ત્રાસ થયો ને આપણને, એનું કારણ એ કે આપણા હાથમાંથી છૂટી ગયા છે. આ હું કે રીચા મેડમ કે મેહુલ સર બેઠા છે, એને એની માને ઘડેલો જે રોટલો ખવડાયો છે એના જેવો ધાબાનો રોટલો આજે લાગતો નથી. સાહેબ એ પ્રેમનું માધ્યમ છે, રોટલો રોટલો નથી, મમ્મી દ્વારા પ્રેમને સામે પહોંચાડવાનું એક માધ્યમ છે. મને તો આજે પણ યાદ છે, બહુ જ સીધી જ વાત કરું સર, કે તમે તમારી કોઈ પણ ફેવરિટ આઈટમ જે તમારા સંતાનને ગમે છે એ રાંધીને એને ખવડાવવાની એક વખત ટેવ પાડો, એ બહાર જશે ને ત્યારે તમને નહીં ખબર હોય એમ તમારા વખાણ કરશે. મને તો મારા મમ્મીએ બનાવેલી સુખડી ભાવે છે, અને તમને 8-10 દિવસ પછી કોઈ જેને ઘરે ગયું હશે બાળક એ કહેશે ભાઈ આ તો ભારે છે, એને તો તમારા હાથની સુખડી ભાવે છે. ક્યારે તમને થશે કે આ સુખડી આપણે જ બનાવવી જોઈએ, પણ આપણે તો ભૂલે ચૂકે કોઈ સુખડી માગે કે ભૂલે ચૂકે કંઈક માગે, એટલે સીધા બાજુમાંથી 10 રૂપિયાનું કુરકુરેનું પેકેટ લઈ લઈએ છીએ, હાથમાં પકડાવી દઈએ છીએ. ભારતીય સંસ્કૃતિની વાત કરવા હું આવ્યો છું, માટે તમને મમ્મીનો અર્થ જુદો સમજાવી રહ્યો છું. બીજા બે મુદ્દા કહીને હું મારી વાતનું સમાપન કરું. મિત્રો, તમે જે ઘરમાં સંસ્કાર પાડી શકશો એ અહીંયા 1001 મેહુલભાઈ આવે ને, કે 1,00,001 રીચા મેડમ આવે તો નહીં પડે, એ પ્રયાસો કરશે. પણ હું બહુ સ્પષ્ટ છું કે શિક્ષણ આપવાનું કામ સ્કૂલનું છે, કેળવવાનું કામ ઘરનું છે. એનું એક મુખ્ય કારણ છે કે પહેલું બાળક મા બાપના હાથમાં આવે છે, અને એટલા માટે મારું ઘર એ મારી પહેલી શાળા છે મારા છોકરા માટે. તમે બરાબર યાદ રાખજો, તમે બોલો છો જે રીતે, તમે ઘરમાં મમ્મી પપ્પા જે વાતચીત કરો છો, તમે જે રીતે ઘાંટા પાડીને પડોશી સાથે બોલો છો, તમે જે રીતે રિક્ષામાં જતા હો કે સ્કૂલ બસમાં જતા હો ત્યારે એના ડ્રાઈવર સાથે વાત કરો છો, આ બધી વાતની નોંધ તમારું પેલું ટબુડિયું કશું જ બોલ્યા વગર લીધા કરે છે, કશું જ બોલતું નથી. પણ પછી જયારે તમે એને કહો છો બેટા આમ ન કરાય, ત્યારે અંદર અંદર બોલે છે, અંદર અંદર. આજની પેઢી ખૂબ સારી છે સાહેબ, આપણા બધા કરતા ખૂબ સારી. કેમ? આજની પેઢી બધું અંદર સમજે છે પણ આપણને સામું કહેતી નથી.
એને ખબર છે કે આ 15 વર્ષના થઈ જાય પછી આની આલે કે આપણે નાતો રાખવો નથી, અત્યારે સહન કરી લઈએ. પણ એ અંદરથી બોલે છે કે મને શું વાત કરો છો, ગામ બોલાય તો છોડો થઈ ગયો છો. ત્યારે તરત જ વિચારે છે, પપ્પા તમે મમ્મી સાથે કેમ વાત કરો છો, મમ્મી તું પપ્પાને કેમ બોલાવે છે, એવું અંદર બોલે છે, બહાર નથી બોલતો. તમે કહો કે એવું હોય, હા હું તમને ઉદાહરણ આપું છું. સંસ્કાર નામનો શબ્દ ઘરમાંથી જ આવે, માતા જ એને પહેલા લઈ આવી શકે, બીજા કોઈ લઈ આવી જ ન શકે. બરાબર સમજવું પડે સાહેબ, તમારે દેવકી બનવું પડે અથવા યશોદા બનવું. જગતની અંદર દેવકીઓ અનેક છે, યશોદાઓ બહુ ઓછી છે. તમારે પૂતળીબાઈ બનવું પડે અથવા તો રંભાબાઈ બનવું પડે. જગતમાં પૂતળીબાઈ બનવું સહેલું છે, રંભાબાઈ બનવું અઘરું છે. તમને એમ થાય કે કોના નામ છે, લગભગ તમે ઓળખો છો, પણ દેવકી એટલે જેને જન્મ આપ્યો તે, અને યશોદા એટલે જન્મ આપીને જેને ઉછેર્યા તે. બેમાંથી કોઈનું મહત્વ ઓછું નથી, પણ સંસ્કાર કોણે આપ્યા, યશોદાએ આપ્યા. કૃષ્ણની બાળ લીલા કોની પાસે થઈ, યશોદા પાસે થઈ. દેવકીને તો એ લાભ જ નહીં મળે. મારી તો વિનંતી છે કે ક્યારેક અહીંયા કોઈ સુંદર મજાના ભક્તાને બોલાવીને ભાગવતની અંદર આવતી કૃષ્ણની બાળ લીલા તમને સંભળાવવામાં આવે. શા માટે સંભળાવવામાં આવે, બાળક સાથે કેમ વર્તી શકાય એનું જ્વલંત ઉદાહરણ યશોદાજી આપ્યું છે. યશોદાજી ગોપીને કહે છે કે હું નહીં વધી શકું કાનાને, મને દુઃખ થાય છે, તમે ઘરે આવો ને તમે એને વધજો, હું તમને કઈ નહીં કહું. આ માતૃત્વ છે, આ પ્રેમનું રિમોટ કંટ્રોલ છે, ગોઠવણી કરે છે. મારો લાલો ક્યારેય માખણ ચોરીને ખાય જ નહીં, તમે એને હાથે પકડીને લઈ આવો તો હું સ્વીકારું. આપણું શું છે વિચાર કરો. વી હેવ ડાઉટ ઇન અવર ચાઇલ્ડ, વી હેવ ક્વેશ્ચન વિથ અવર ચાઇલ્ડ. તે જ આવું કર્યું હશે, તું જ આવો છો, તે જ ધ્યાન નહીં આપ્યું હોય, કે આપણે આમ વર્તીએ છીએ. અને અત્યારના મોડર્ન મમ્મી પપ્પાઓ છે એ કહી દે છે તારા ટીચરને કે આમ ન હોય. વી કન્સિડર અવર ટીચર્સ લોઅર દેન અસ. આ બંને વસ્તુ ભયજનક છે. એટલા માટે મેં કહ્યું કે યશોદાનું બાળલીલા વાંચી જાઓ, કૃષ્ણ કેવી રીતે એની પાસે મોટા થયા, એમ મારીને તમારે લાલાને મોટો કરવાનો છે. તમે કદાચ દેવકી અને યશોદાનું તો નામ સાંભળ્યું અને તમે જાણો છો, પણ પૂતળીબાઈ અને રંભાબાઈ તમે નથી સાંભળ્યું. પૂતળીબાઈનું નામ તમને ખ્યાલ છે, કોની માનું નામ હતું પૂતળીબાઈ? હા હા, સાચું બોલો છો, બોલો. મહાત્મા ગાંધીના માતાશ્રીનું નામ પૂતળીબાઈ હતું. એની પાસે જ મોટા થયા. મારી તો વિનંતી છે, સત્યના પ્રયોગનું પાના નંબર 2 વાંચજો, ખાલી 2. એની અંદર એ પોતાની માતાનું વર્ણન કરે છે, મહાત્મા ગાંધી. માં કેવી હોવી જોઈએ અને માનું પ્રેમનું રિમોટ કંટ્રોલ કેવું હોય એ તમને મહાત્મા ગાંધી પોતાના આત્મકથામાં લખે છે. પણ પછી એ જ મહાત્મા ગાંધી 15મા પાના ઉપર રંભાબાઈ વિશે વાત લખે છે. રંભાબાઈ કોણ છે? દાઈમા છે, જેની પાસે મહાત્મા ગાંધી મોટા થયા એમ ન કહેવાય, પણ એના ઘરે ચાકરી કરનારા બેનનું નામ રંભામાઈ છે. એ રંભામાં કોણ? સાંભળજો, ગાંધીજી નાનપણમાં બહુ ડરપોક હતા, બહુ બીકણ હતા, વાતે વાતે બીક લાગે. અને બીક લાગે એટલે કેવી બીક લાગે કે એક રૂમમાંથી બીજા રૂમમાં ન જઈ શકે. આપણને આશ્ચર્ય થાય, અંગ્રેજ સલ્તનતને અચમચાવી નાખનાર બાળપણમાં આટલો બધો ડરપોક, પણ રંભામાં ભેગા ને ભેગા. એટલે રંભામાં એમ કીધું કે તને જયારે ડર લાગે ને, અંધારામાં જા, એકલો જા, ત્યારે રામ નામ લેવું. તો કે શું થાય રામ નામ લઉં તો કે રામ આપણે ભેગા આવે. એમ તો કે રામ આપણે ભેગા આવે, પછી આપણે કઈ ડરવાનું નહીં, બધું રામ સંભાળી લે.
Now understand, હું આ ઉદાહરણ એટલા માટે આપું છું કે બાળકના મનમાં શ્રદ્ધા રોપાય કેવી રીતે. રંભામાએ કીધું એટલે ગાંધીજીએ માની લીધું. ગાંધીજીએ બહુ નિખાલસતાથી લખ્યું છે કે એ વખતે રામનામ એટલે શું મને કઈ ખબર નહોતી, અથવા રામનામ બોલવાથી ભૂત પ્રેત વયા જાય એવી મને કઈ ખબર નહોતી, પણ મને મારી રંભામાં બહુ શ્રદ્ધા હતી કે રંભામાં કોઈથી ખોટું કે નહીં, માટે મેં રામનામ લેવાનું શરૂ કર્યું. અને ગમે તે થયું કે હું રામનામ લઉં તો મારો ડર વયો ગયો, અંધારામાં એકલો જવા લાગ્યો, એટલે મને ખાતરી થઈ કે રંભામાં કે છે એટલે રામનામ લઉં છું, માટે ભૂત પ્રેત વયા જાય છે. ચાલો તમે જુઓ હાઇપોથેટિકલ છે, આજે વિચારો પહેલા કે ગુરુ ગાંડા જેવી વાત છે. હવે સાંભળો છો, વાત હવે આવે છે. મહાત્મા ગાંધી ઉપર 3 ગોળી છોડવામાં આવી ત્યારે એના મોઢામાંથી હેરામ એવો શબ્દ નીકળ્યો. આ શબ્દ એને પૂતળીબાઈએ નથી આપ્યો, કોણે આપ્યો છે? રંભામાએ. હું માનું છું કે પૂતળીબાઈ માં હતા અને રંભાબાઈની મમ્મી હતી કે જેણે પ્રેમનો એવો પાસવર્ડ એને આપ્યો કે કઈ પણ તકલીફ થાય રામનામ એમ નથી મહત્વનું, કોઈ પણ ઈશ્વરનું નામ, પરમ તત્વનું નામ જેમાં શ્રદ્ધા રૂપી પડે. નાનકડું એક ઉદાહરણ આપી દઉં અને મારી વાત પૂરી કરું. મિત્રો, મારી તમને વિનંતી છે કે ઘરમાં 3 કામ તમે કરજો. તમારું બાળક 11-12 વર્ષનું ન થાય ત્યાં સુધી 3 કામ તમે કરજો. પહેલું, બાળક ઘરમાં હોય ત્યારે ક્યારે આળસ ન દેખાશે. આ 3 શત્રુઓ છે. આળસ એટલે આપણને ખબર છે, હું બહુ અતિક્રમીને કહું, બાળકની હાજરીમાં ક્યારે મમ્મીએ દિવસ દરમિયાન સૂઈ ન જવું. આકરું લાગે તમને કે સર, અમે તો બપોરના રોજ 2-3 કલાક ખેંચી લઈએ છીએ. બાળકની હાજરીમાં નહીં સૂવું, કારણ કે પહેલો શત્રુ આળસ છે, બીજો શત્રુ ઊંઘ છે, અને આળસ આવે એટલે ઊંઘ આવે, અને ત્રીજું, ન કરશો ક્યારે તમારા સંતાનની હાજરીમાં જે હાજર ન હોય એના વિશે ઊંધી વાત નહીં કરશો. હાજર ન હોય એના વિશે આપણે શું કરીએ? પપ્પા જાય પછી તને હું કહું, પપ્પા જવા દે, આવું છે ને ટેવ પાડી છે ને, એના દીકરા મોટા થાય પછી બાપ હવે વ્યવહાર નથી રાખતા, તપાસ કરજો. બરાબર આવું છે. આ 3 જ મુદ્દા, આળસ ન કરવું, ઊંઘ ન કરવી, અને જેને પૂતળી કહેવાય, ઇન એબસન્સ ઓફ ધ પર્સન. મારે મેહુલ રૂપાણી વિશે વાત કરવી હોય તો મેહુલ રૂપાણીની હાજરીમાં જ કરાય, તો હું સાચી વાત કરી શકું. મેહુલ રૂપાણીની ગેરહાજરીમાં વાત કરવો એનો અર્થ એવો કે એવી કોઈ વાત હું કરવા જઈ રહ્યો છું કે જેમાં સત્યનો અંશ ઓછો છે અને મારી માન્યતાનો અંશ વધુ છે. આ 3 ટેવ જો તમે પોતે પાડશો, તમારું સંતાન 12-15 વર્ષનું થાય ત્યાં સુધીમાં હું તમને સોનાના પત્ર લખી આપું, આપનું સંતાન નિર્ક્ષીર પાર ઉતરશે જિંદગીની અંદર, ખાતરી રાખજો. સંસ્કાર કેમ આપવા એનો છેલ્લો મુદ્દો, તમારું આ બાળક અત્યારે જે ભણતું હોય આ સ્કૂલમાં, એ સ્કૂલ વિશે ક્યારેય નબળી વાત નહીં કરશો. એ સ્કૂલના ટીચર વિશે તો ક્યારે પણ નબળી વાત નહીં કરશો. એનું કારણ એ છે કે અત્યારના તમારા સંતાન માટે એને તમારા કરતા વધુ પ્રેમ હોય તો સ્કૂલના ટીચર પ્રત્યે છે. યાદ રાખજો, તમે થોડું ભણેલા હો તો પણ અહીંથી ભણાવે એની સામે કોમેન્ટ નહીં કરશો. મને બરાબર યાદ છે મેહુલ, કે મારે એક જ દીકરો છે અને એ સેન્ટ મેરીઝમાં ભણતો હતો. હું એટલા માટે મારું ઉદાહરણ આપું છું કે મેં અનુભવેલું છે માટે વાત કરું છું. અને એને લખ્યું હતું કે એલિફન્ટ ઉપર તમે 10 વાક્યો લખો, રાઈટ 10 સેન્ટેન્સીસ ઓન એલિફન્ટ. એટલે એની નોટબુકમાં 10 વાક્યો એના ટીચરે લખાવ્યા. સાંભળજો, આ મને જસ્ટ યાદ આવ્યું એટલે કોટ કરું છું. એ નોટ મારા હાથમાં આવી ગઈ, માસ્ટર ખરો, એટલે મેં જોયું. મારે નહીં જોવી જોઈતી, એમાં પહેલું જ વાક્ય હતું શું? તો કે હાથીને નાનકડી પૂંછડી છે. અને છેલ્લું વાક્ય હતું હાથીને લાંબી સૂંઢ છે.
આ તો બે સાચી વાત છે ને, પણ મારાથી નહીં રહેવાનું. એટલે લખી દઉં, હાર્દિક આ ખરેખર સૂંઢ વાળું વાક્ય પહેલા હોય અને પૂછડી વાળું વાક્ય છે. કેમ? અમારે ત્યાં એવું એવા કે કોઈ પણ સૂચન કરો તો પૂછે કેમ, તમારે કારણ આપવું પડે. આ વ્યવહાર રાખવા જેવો છે સાહેબ. હું કહું છું એટલે નહીં, પણ એનું કારણ આ છે. માટે મેં કીધું તમે હાથીને જુઓ તો પહેલા શું દેખાય, તો કે સૂંઢ. મેં કીધું માટે સૂંઢ પહેલા લખાય, અને પૂંછડી પૂંછડી છે ને માટે છે ને લખાય. તો કે ભલે પપ્પા હું સુધારી લઈશ. હું બી કેમ, દીકરો હોય, મા બાપ શિક્ષક હોય, એના સંતાનો લગભગ આજ્ઞાંકિત હોય, એને કીધું સુધારી લઈશ. મહિના પછી મને પાછો બીજો ટુકો ચડ્યો, એટલે ફરી વાર એને ઉછો. તો સૂંઢ સૂંઢ ની જગ્યાએ છેલ્લે હતી, પૂછડી પૂછડી ના જગ્યાએ છેલ્લે હતી. એટલે મેં અવેજી પૂછ્યું, હાર્દિક આપણે વાત થઈ હતી ને, કે તું આવું ચેન્જ કરી લઈશ. એ કે પપ્પા વાત તો જાણે બરાબર, પણ હવે તમે કયો ને ટીચર, કે એમાં ટીચર જ સાચા હોય ને, એટલે મેં ચેન્જ નથી કર્યું. ધીસ ઇઝ રિયાલિટી, માય ઓન એક્સપિરિયન્સ. અને હું આ વાત તમને એટલા માટે કહું છું, હું મોટો શિક્ષક હોવા છતાં મને તે દિવસે ખ્યાલ આવ્યો કે મારે આવું કહેવાની જરૂર નહોતી. આગળ હોય ને પાછળ હોય, એ તો અમારી મોટી સમજને ખ્યાલ છે. એના માટે તને ટીચરે લખાવ્યું છે, એટલે સાચું જ હોય પપ્પા, એમાં ચેન્જ ન કરાય આપણે. ધેટ્સ વાય આઈ સે ડોન્ટ ક્રિટિસાઇઝ યોર સ્કૂલ એની ટાઈમ ઇન પ્રેઝન્સ ઓફ યોર ચાઇલ્ડ. Don't criticize or pass any wrong comments about the teachers of the school. કારણ કે એની હીરો વર્ષિત છે સાહેબ. અત્યારે અહીંયા ટીચર શું પહેરીને આવશે, કયા કલરની સાડી પહેરશે, એની છોકરાઓની વચ્ચે સ્પર્ધા ચાલતી હોય કે થર્સડે ઉપર જોજો યલો પહેરીને આવશે, અને પછી મેડમ જો યલો પહેરીને આવે ને તો કે હું કહેતો હતો કે નહીં. That means I am near to. હું તો એવું કહેવા માંગુ કે અત્યારના તમારા સંતાનો માટે અહીંના શિક્ષકો વધુ મૂળની છે, તમે ઓછા મૂળની છો. ધેટ્સ વાય હું તમને આ કોટ કરું છું. મને આવું મેહુલભાઈએ કે ઈચ્છામેલીને કહ્યું નથી કે આવું કહેજો, પણ હું અંગત રીતે એવું માનું છું. તમારે કંઈ પણ વાત હોય તો અહીંયા આવીને રૂબરૂ કહો. ડોન્ટ સે એનીથિંગ ઇન પ્રેઝન્સ ઓફ યોર ચાઇલ્ડ. એના માટે આ બહુ મહત્વની સ્કૂલ છે, એના માટે બહુ મોટા ટીચર છે, અને આ ટીચર કોઈ ખોટા હોય જ નહીં, એનું મહત્વ છે. એ ટીચરને શાકભાજી લેતા જોઈએ તો બીજે દિવસે હુશ મારીને કેમ તમે કાલે શાક લેવા નીકળ્યા હતા, હવે કઈ નવું નથી. અને ટીચર કે હા મેં તમને જોયા હતા. એટલો બધો એને સંતોષ હોય કે મેં જોયા હતા એ મારા ટીચર હતા, હવે આ ટીચરમાં ક્યાં હીરા મોતી ટળ્યા છે. પણ એ આત્મસંતોષ છે, એ પ્રેમ છે. પ્રેમ એટલે કોઈ વસ્તુ નથી સાહેબ. આવીને બધાને કહેશે મેં ગઈકાલે મારા ટીચરને જોયા હતા, એ સમજી લેવા નીકળ્યા. બસ આનો આનંદ છે. બરાબર યાદ રાખજો મિત્રો, તમે તમારા ઘરની અંદર તમારા સંતાન સાથે ખૂબ કોમ્યુનિકેશન કરજો, ખૂબ વાતચીત કર્યા કરજો, પણ એમાંની કોઈ વાતચીત એને પ્રશ્નરૂપે ના પડતા. પ્રેમનું રિમોટ કંટ્રોલ એટલે શું, કેમ ચલાવવાનું, આમ ચલાવવાનું. સ્કૂલે જઈ આવ્યો બેટા, મજા આવી તો બહુ મજા આવી, શું કરાવ્યું, એટલે મને આમ કરાયું તેમ કરાયું, ફલાણું ન કરાયું એવું નહીં પૂછવા. રિમેમ્બર, એવું નહીં પૂછવા. ઓહો તો તને બહુ મજા આવી હશે. હા મમ્મી બહુ મજા આવી. એમ કે મને નહીં મજા આવી, કાલે ચોક્કસ મજા આવશે. સપોર્ટ, જો વાત ખૂબ નાની છે પણ ખૂબ મહત્વની છે. પોઝિટિવિટી જે આપણે કહીએ છીએ ને, મોટા થઈને તમે પોઝિટિવ એટીટ્યુડ ના ક્લાસ ભરવા ન પડે. જો માં પોઝિટિવ જિંદગી જીવતી હોય સામે તો કેવી પોઝિટિવ વાત હોય. મને બરાબર યાદ છે, હું મારી નાની માં પાસે મોટો થયો, મારી માં પાસે ઓછો રહ્યો, તો મારી નાની માએ મને શીખ્યું હતું કે જમતી વખતે જે હાથે જમીએ એ હાથે કોઈ વસ્તુ લેવાય નહીં. આજે જે ટેબલ મેનર્સ આપણે શીખવી રહ્યા છીએ, એ ટેબલ્સ મને વર્ષો પહેલા મારી નાનીમાએ શીખવી. ભૂલે ચૂકે પણ આ હાથે હું રોટલી લેવા જાઉં એટલે બેટા એ હાથે ન લેવાય, અને જો આ હાથે લઈએ તો એમ કે હવે ને મુઠ્ઠી વાળી દો. કેમ? તો કે એ અજીઠો જૂઠો થયો કહેવાય. અને મને બરાબર ખ્યાલ છે કે આખું જમી લઈએ ત્યાં સુધી મુઠ્ઠી વાળી રાખવી પડે. આજે ખબર પડે છે કે આપણે જે ટેબલ મેનર્સમાં શીખ્યો છીએ, હાઉ ટુ ઈટ,
હાઉ ટુ રિપ્રેઝન્ટ યોર સેલ્ફ બોડી લેંગ્વેજ એ મને મારી નાની માએ શીખવી. વિનોબાજીનું નામ તમે લોકોએ સાંભળ્યું હશે. મને બહુ આનંદ થયો કે તમે શરૂઆત વિનોબાજીની રચનાની એક પ્રાર્થનાથી કરી. સર્વધર્મ પ્રાર્થના છે. હું મારી એકેડેમિક સ્ટાફ કોલેજમાં બધા અધ્યાપકોને આંખ બંધ કરીને આ પ્રાર્થના ગૌરવતો હતો અધ્યાપકો. એનું કારણ છે કે આ આખી પ્રાર્થનાની અંદર આખું વિશ્વ એક છે એવું કહેવામાં આવ્યું છે. એમાં બધા ધર્મની હાજરી છે અને એ મોટો સ્વીકાર છે. આ વિનોબાજીને તમે કેવી રીતે દીકરા અને દીકરી સાથે વર્ણન કરી શકો એની એક નાનકડી વાત કરીને મારું સમાપન કરો. તમને ખબર છે કે છોકરાને જમવામાં રસ ન હોય, આપણે પરાણે જમાડવું પડે, પછી આપણે શું કરીએ? સામે મોબાઈલ કરીએ, રાઈટ? મોબાઈલમાં જોતા 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 મોઢા મૂકી દેવી. તમે એમ ભલે માનો કે અત્યારે બધું ઓનલાઈન મોબાઈલ થઈ ગયું હોય, પણ આ ઓનલાઈન મોબાઈલ છે ને એ આ દેશ માટે અને વિશ્વ માટે બહુ મોટું ડિઝાસ્ટર સર્જી રહ્યું છે. તમે હમણાં એક અહેવાલ વાંચ્યો હોય આઈએમએ નો, તો ભારત દેશની અંદર છેલ્લા 7 મહિનામાં 30% આંખો વધુ નબળી બની છે એવો રિપોર્ટ આવ્યો છે. 30%. અને બધા જ ડોક્ટર્સ છે એ સ્ક્રીન ટાઈમનું મહત્વ આપી રહ્યા છે કે સ્ક્રીન ટાઈમ શું છે. આપણે મોબાઈલ ધરી દઈએ છીએ, પણ ભણવા પૂરતો ઉપયોગ કરવો પડે તો બરાબર છે, પણ એ જમતું નથી માટે સામે એક વિડીયો બતાવો અને વિડીયો જોતા જોતા ખાતું હોય. તમને પણ જમવું હોય તો ટીવીની સામે બેસો તો જ તમે જમો. ભાઈ આવે પછી નોકરી હતી ને તમે સામે ડ્રોઈંગ રૂમમાં થાળી મૂકી દેતા હો તો સમજો કે તમે માં બન્યા છો છો નહીં. There must be some special time for special things in the day, during the day. સુવા માટે તમે બેડરૂમમાં જાઓ છો ને કે ના બાલ્કનીમાં ધંબાવી દો છો? નાવા માટે તમે બાથરૂમમાં જાઓ છો ને કે ના પડિયામાં જાહેરમાં ઠપકારી દો છો? આ જો ન કરતા હો તો જમવા માટે તમે ડ્રોઈંગ રૂમમાં ટીવી સામે કેમ બેસી શકો? There is a place called dining room. ત્યાં એક ડાઇનિંગ ટેબલ છે, ત્યાં બેસવાની સગવડતા છે. એ ડાઇનિંગ ટેબલ ઉપર બેસવાનું અને બેસીને જમવાનું. આ એક શિસ્ત છે. આ શિસ્તને ફોલો કરવી પડે. ઇટ ટેક્સ 15 મિનિટ્સ ઓફ ધ ડે. ધેટ્સ ઓલ. આ કોણ કરી શકશે? તમે જ, બીજું કોઈ નહીં. અને આ કોણ નહીં કરવું હોય તો નહીં કરાવી શકે? તમે જ, બીજું કોઈ નહીં. કુટેવ પાડવી હશે તો તમે પાડી શકશો, સુટેવ પાડવી હશે તો તમે પાડી શકશો. એની સાથે કોમ્યુનિકેશન એને વાત કરી, ખૂબ વાત કરજો, ખૂબ નાની નાની વાતો એને મનમાં કયા કરજો. જો અત્યારના પેરેન્ટ્સના બે ગ્રુપ ચાલે છે. એક ગ્રુપ એવું માને છે કે છોકરું જેમ કરે તેમ કરવા દેવાય, વચ્ચે કાંઈ બોલાય નહીં જો એનો વિકાસ થાય. અને એક સ્કૂલ ઓફ થોટ એવી ચાલે છે કે આપણે એને સાચું કરવા માટે કહેવું જોઈએ તો એના માટે ડેવલપમેન્ટ થાય. હું અનુભવે મનોવિજ્ઞાનના બહુ અભ્યાસ પછી એવું માનું છું કે બીજી જ રીત સાચી છે. તમે જો તમારા સંતાનના હિતે જ છું હો તો એને ધમકાવીને ને, ક્રોધથી ને, તતડાવીને ને, કાંટો પાડીને ને, પણ બાજુમાં બેસાડીને ટૂંકા શબ્દોમાં મુદ્દાસર એવું તો કહું, બેટા તારે કરવું હોય તો કર, પણ તને પછી ભવિષ્યમાં મજા નહીં આવે. હવે અહીંયા કહી દો, આટલું કયા પછી છોડી દો. પછી આપણે શું કરીએ છીએ? આપણે રાહ જોઈએ છીએ કે નિષ્ફળ જાય છે નથી કાઢ, અને નિષ્ફળ જયારે રાજી થઈ પછી હું કહેતી હતી ને તને, પપ્પાએ તો કીધું હતું ને, થયું ને હવે, હવે તું જા. નો, નોટ લાઈક ધેટ. એ ઊંડે માર્ગે ગયો હોય ને તો પણ તમારું સંતાન છે, એના માટેની જવાબદારી જીવનભરની તમારી છે, કોઈની નથી. વાલિયામાંથી વાલ્મીકી એમને નહીં થયા હોય, વાલિયાને જગત આખાએ વાલ્યો જ ઠોકી બેસાડ્યો હોય તો વાલ્મીકી નહીં બન્યા હોત. સમાજે એનો સ્વીકાર કર્યો માટે વાલ્મીકી બન્યા. તો બરાબર એનું ધ્યાન દો. એક નાનકડી વાત કહું, આ ઉંમરના છોકરાઓને ખબર હોય છે કે આપણે કઈ ચાવીથી તાળું ખોલવું. એટલે કે કેટલીક વાર મમ્મી પાસે વાત કરાવી લે કામ કઢાવી લે, ને કેટલીક વાર પપ્પા પાસે કામ કઢાવી.
એટલે એને ભાગ પાડ્યા હોય કે આ કામ પપ્પાને કહેશું તો એ ફટાક દઈને કરી નાખશે, અને આ મમ્મીને કહેશું તો એ કરી નાખશે. પ્રેમનું રિમોટ કંટ્રોલ તમારા હાથમાં છે, એટલે મમ્મી અને પપ્પા બંને એક સમજૂતી કરવી પડે. કઈ સમજૂતી? સંતાને આવીને તમને એમ કહ્યું, મમ્મી મમ્મી તને ખબર છે મારે પ્રવાસમાં જવાનું છે, એમ હા સ્કૂલમાંથી જવાનું છે અને 1000 રૂપિયા દેવાના છે. મમ્મી હું જાઉં ને? સાંભળો, પ્રેમથી વાત સાંભળો બેટા. આજે સાંજે આપણે જમવા બેસશું ને ત્યારે હું પપ્પાને વાત કરીશ, પછી આપણે નિર્ણય લેશું. એ બેટા એવું પણ ન કહેશો, ચિંતા ન કરજો, હું પપ્પાને કહી દઈશ, તારે કહેવાની જરૂર નથી. એવું કહ્યું એટલે તમે પાર્ટીશન ઉભું કર્યું. Unseen partition at this age will develop a big partition at the big age. અને પપ્પા પાસે જઈને કે પપ્પા પપ્પા આમ છે મારે ફરાનું લેવું છે, કશો વાંધો નહીં, આપણે આજે સાંજે બેસીએ છીએ ને. સ્વામિનારાયણ ધર્મમાં ઘર સભાનું મહત્વ છે. ઘર સભા, આ ઘર સભા હોવી જોઈએ, એને તમે ધર્મ સાથે નહીં જોડો ચાલશે. ઘર સભા એટલે શું? રાત્રે અથવા દિવસમાં એક વાર ભેગા બેસીને જમો, જમો ત્યારે વાત કરો. મમ્મીએ લીડરશીપ લેવાની. ક્યારેક ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલમાંથી એને મેસેજ છે, એને ટૂરમાં જવાનું છે, 1000 રૂપિયા ખર્ચ થશે. હજુ આગળ લઈ જાઓ ઉદાહરણ સાથે. આ વાત એટલા માટે આ રીતે કરું છું, મને મેડમે કીધું અમે બધી જ વસ્તુઓ મેટાફરથી સમજાવીએ છીએ. એટલે એ બધાને એના વિચારો બહાર આવવા, તારે જવું છે તો હા, કેમ જવું છે તો મજા આવે, શેની મજા આવે તો બધા ભાઈ બંધ ભેગા હોય, અચ્છા ભેગા હોય મજા આવે તો હા, પછી જોવા મળે શું જોવાનો છો, અચ્છા પછી આખો દિવસ આમ તેમ બોલવા દો, લેટ હિમ ઓર હર એક્સપ્રેસ થવા દો, ડોન્ટ કોમેન્ટ. મમ્મી કે પપ્પા કોઈ કોમેન્ટ ના કરે, હવે ફરિયાદ છે હવે સ્કૂલ વાળા હું ફેરવાના, નો વેઇટ, 1000 રૂપિયા ખર્ચ થશે તો તને શું લાગે છે તારા પોકેટ મની માંથી મને આ વખતે કાપ મૂકવો પડશે? ઇમિડિયટલી એવી છે, હા હા પપ્પા હું કઈ માં મૂકી દઈશ. આ શા માટે? એને ખબર પડે મારા કામ માટે મારે પણ શેર કરવું જોઈએ. તેન ત્યક્તેન ભુંજિતાઃ ત્યજીને ભોગવ, એ શાસ્ત્રનો શ્લોક શીખવશો તો એને નહીં સમજાય, પણ પ્રેક્ટિકલી જો આ વાત મૂકશો તો એને સમજાઈ જશે. હા પાડો ત્યારે પણ કહો, બેટા એક કામ છે હો, આપણે ફલાણાભાઈ બાજુમાં રહે છે, એની આવી ગરીબ સ્થિતિ છે, એના માટે પણ કંઈક વિચારવું છે. તું વિચારી નહીં કંઈ, અઠવાડિયા પછી કરશું. ગીવ અ ટાસ્ક ટુ યોર ચાઇલ્ડ ટુ થિંક સમથિંગ પોઝિટિવ ફોર ધ સોસાયટી. હા જઈએ, ચોક્કસ કરીએ, પણ આ એક ટાસ્ક આપી દઈએ. હું ખાસ જે આ શબ્દ પ્રયોગ કરું છું રિમોટ કંટ્રોલનો અર્થ, હા તમારે કઈ ચેનલ બગાડવી છે એ તમારા હાથમાં છે, તમારે વોલ્યુમ વધારવું છે કે ઘટાડવું છે તમારા હાથમાં છે, તમારે સ્વિચ ઓન કરવું છે કે સ્વિચ ઓફ કરવું છે તમારા હાથમાં છે. હું માનું છું કે મમ્મી ધારે તો કશું જ અશક્ય નથી. મેં મારી વાત મારા મુદ્દાઓના સંદર્ભમાં રજૂ કરી છે, ખાસો તમારો સમય લીધો છે, એટલે હું અહીંયા અટકું. તમારા કોઈ પ્રશ્નો હશે તો જવાબ આપવામાં મને મજા આવશે, અને તમે બે ધડક પૂછી શકો, મેં રજૂ કરેલી વાતનો વિરોધ પણ કરી શકો. મને ખરાબ લાગતું નથી એ તમે મને જોઈને સમજી શકતા હશો. મને એવું નહીં લાગે, યુ કેન આસ્ક મી ક્વેશ્ચન્સ. ઇફ યુ આસ્ક તમારા મનની સમસ્યાઓ શું છે એની પણ વાત કરી શકીશ. હું આભાર વ્યક્ત કરું ભાઈ દોસ્ત મેહુલનો, મેડમનો અને સૌનો, આપ સૌનો ખાસ, કે તમને મારી થોડીક અઘરી વાત સાંભળી છે, પણ અઘરી વાત જીવનમાં અમલમાં મૂકશો તો અવશ્ય તમારું સંતાન એ વિશ્વનું ગ્લોબલ ઇન્ડિયન ચાઇલ્ડ બનશે એની મને શ્રદ્ધા છે. યોર ક્વેશ્ચન્સ પ્લીઝ. થેન્ક યુ વેરી મચ. મારા બાળકનો પ્રશ્ન, પર્સનલ જે સિચ્યુએશન આવે છે,
સૌથી મોટું છે ઓનલાઈન માં ભણવાનું અને ઓનલાઈન માં ગેમિંગ. તો અત્યારે ઓનલાઈન ગેમિંગ ના લીધે એવી ઘણી બધી વસ્તુ છે જે અત્યારે તો બધું સ્પોર્ટ ગેમ ને બધું ચાલે છે. સો હી ઇઝ મીટિંગ લોટ ઓફ પીપલ હુ ઇઝ નોટ નોન ટુ હિમ. એવા ઘણા બધા ઓનલાઈન મળે છે કેરેક્ટર્સ કે જે ઓનલાઈન વાતચીતો કરતા હોય છે અને જાણતા નથી. હવે એ લોકો જાણકારી ની આપ લે કરે છે તો એમાં મારો કંટ્રોલ નથી, એનું શું કરું? આ બહુ જ ઘણા બધા લોકો નો અત્યારનો પ્રશ્ન છે. નોટ ઓનલી ધીસ, પણ તમે એ પણ ઓબ્ઝર્વ કર્યું હશે જે મેં બહુ ઓબ્ઝર્વ કર્યું છે, કારણ કે હું સમય સાથે દોડતો રહું છું અત્યારના સમય સાથે પણ, કે તમને કોઈ ફેસબુક ની લિંક મોકલે ત્યાં તમે એક્સેસ કરો તો એ તમે એક્સેસ કરતા હો, પછીના બધા જ વિડીયો છે એ એવા પ્રકારના વિડીયો એમાં અલ્ગોરિધમ થી ગોઠવેલા છે કે જે તમારે જોવા જેવા નથી. તમે ચેક કરજો, વેરી અલાર્મિંગ સિચ્યુએશન ફોર ઇન્ડિયા. એટલે તમારો આભાર માનું કે તમે આ પ્રશ્ન પૂછ્યો. હું આમાં એવું ચોક્કસ કહું, મોબાઈલ ટીવી વગેરે વસ્તુ એવી છે, ઇન્ક્લુડિંગ કોમ્પ્યુટર, કે એનો કંટ્રોલ તો આપણે આચારસંહિતા રૂપે ઘરમાં પાળવવો જોઈએ. એ પણ આચારસંહિતા સાથે બેસીને નક્કી કરવી પડે, અને આજે નહીં તો તમારે કાલે કરવું જ પડશે. હું શું કહેવા માંગુ છું કે સે ફોર એક્ઝામ્પલ, અત્યારના 9-10 ઓનલાઈન અહીંથી કોઈ ક્લાસ ચાલે છે તો તમારા સંતાનના હાથમાં 9 વાગે ફોન હશે અને 10 વાગે એવી લેવું ટુ સબમિટ બેક ટુ યુ, ઇટ ઇઝ સેટલ. હવે તમારો પ્રશ્ન 9-10 માં જો એવી રીતે પાછો વયો જાય તો શું કે, પણ આપણે લોકો શું કરીએ છીએ, કેટલાક પેરેન્ટ્સે તો હોશમાં આવીને એને મોબાઈલ આપી દીધો છે, પરચેસ કરી દીધો છે. આપણે ગુજરાતીઓ પાછા છલકી જવામાં હોશિયાર માણસો છીએ, છલકાઈ ગયા છીએ ઘણા લોકો, પછી ફરિયાદ કરીએ છીએ. તો માનો કે 3-4 માં કે 4-5 માં આ વસ્તુ છે તો એટલા જ સમય પૂરતો તમારે એને મોબાઈલ આપવો પડે, બાકીનો તમારે પાછો લઈ લેવો પડે. તમારો પ્રશ્ન કદાચ એવો હોય, હું તો અહીંયા સ્કૂલમાં હોઉં તો વોટ ટુ ડુ? તમને જાણીને આશ્ચર્ય થશે, બેંગ્લોરમાં આ સિસ્ટમ એક્સપ્લોર થઈ ગઈ છે, આપણે ત્યાં આવી રહી છે. સ્કૂલ પોતાનો પ્રોગ્રામ મૂકશે 9-10, 10 વાગ્યા પછી ઇટ વિલ બી ડિસકનેક્ટેડ, એને નેટવર્ક નહીં મળે. તમને ખ્યાલ છે કે એવી વ્યવસ્થા અત્યારે છે કે અહીંયા માનો કે ચીફ મિનિસ્ટર આવવાના હોય તો આ એરિયાને જામ કરી દેવામાં આવે. આ વચ્ચે જે અહીંયા મોબાઈલની લિંક વાગી ન વાગે બેઠા, કારણ કે તમને નેટવર્ક જ ન મળે. આ લોકો એવું શોધી લીધું છે, પણ એને થોડો સમય લાગશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે એવું શોધી રહી છે કે તમે ચક્કી વગાડો, તમારે ત્યાંથી અહીંયાથી સ્કૂલમાં તમારા સંતાનનો મોબાઈલ ઘરે બંધ થઈ જશે. આવી શોધ ઓલરેડી થઈ ગઈ છે, બેંગ્લોરમાં આવી પણ ગઈ છે, આપણે ત્યાં આવતા થોડીક વાર લાગશે. અચ્છા, આવે પછી આપણે એને કેટલું અમલમાં મૂકીએ પાછા આપણે અશિષ્ટ વાળામાં સૂચી. હું જરા સ્પષ્ટ વાત કરું, આપણે લોકો બહુ જ ઇનડિસિપ્લિન છીએ. મંદિરમાં પણ મોબાઈલની રિંગ વાગીને આપણે વાત કર્યા વગર રહેતા નથી, એટલા બધા ઇનડિસિપ્લિન છીએ આપણે. મંદિરની પણ અમન્ય નોંધ જાળવી એવા છીએ. એટલે તમારો કિસ્સો મને ખબર નથી, પણ પેરેન્ટ્સ તરીકે તમારે ઘરની અંદર મોબાઈલ, નેટ, કોમ્પ્યુટર વાપરવા માટે કોડ ઓફ કન્ડક્ટ ફોલો કરવું પડશે. યુ યોર સેલ્ફ વાય ધીસ ઇઝ ધ એજ. આ એ એજ છે તમારા સંતાનની કે કયા કરતા કર્યું વધુ ઝડપથી ગ્રહણ કરે છે. આના માટે હું તમને ઉદાહરણ આપું, મેં આના વિશે ઘણા બધા જગ્યાએ ચર્ચા કરી છે. હું તમને એક ઉદાહરણ આપું, તમને એક વિડીયો હું મોકલી આપીશ, જે ગૂગલમાં સર્ચ કરો તો તમને મળશે. વિરલ ગાલાનો એક વિડીયો છે, તમે ગૂગલમાં સર્ચ કરશો તો વિરલ ગાલા, અને એમાં આ મોબાઈલ, નેટ વગેરે તમને કેટલા ખરાબ રેડિયેશન આપે છે એના ઉપરનું લાઈવ પ્રેઝન્ટેશન છે. હું અંગત રીતે એવું માનું છું કે તમારા ઘરમાં સાથે બેસીને તમે 2-4 વખત આ વિડીયો જુઓ, 7-8 મિનિટનો વિડીયો છે. આજે જુઓ, 3 દિવસ પછી જુઓ, બાનું કાઢીને જુઓ,
તો વિડીયોમાં મને સમજાવવાનું નતું, લાવો તો જો હું તમને ગેરંટી મારું છું કે તમારા સંતાનને કયા વગર ખ્યાલ આવશે કે આ તો બહુ મોટો ભય છે, આ બહુ મોટું ડિઝાસ્ટર છે. રાઈટ? લોકો એવું કહેવા માંડ્યા કે મોબાઈલ ને સ્કૂલમાં લઈ આવવાની છૂટ આપવી પડી, પણ એ આપવી પડી તો વખાણા મને આપવી પડી છે. ડોન્ટ કન્સિડર ધેટ ધીસ ઇઝ ધ રિપ્લેસમેન્ટ ઓફ અ ટીચર, ઇટ કેન નેવર બી, એ ન હોઈ શકે. અત્યારના શિક્ષણમાં જોડાયેલું રહેવું મહત્વનું છે, એટલા માટે આપણે ઓનલાઈન ઉપર છીએ. પણ ઓનલાઈન એજ્યુકેશન સમજ ડેવલપ થયા પછી હોય. તમે એક વસ્તુ, બીંગ અ ટીચર, તમે આટલા મોટા ટીચર છો, તમને ખ્યાલ છે જે અહીંયા શબ્દ પ્રયોગ મેહુલ સરે કર્યો કે ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ. વિઝડમ મીન્સ યુ નો આનો ક્યારે ઉપયોગ કરવો અને ન કરવો, એ સમજવું અને એ પ્રમાણે વર્તવું, એને વિઝડમ કહેવાય. આ માઇક છે એ ઇન્ફોર્મેશન કહેવાય, આમાં બોલું તો સામે પહોંચે છે એ ઇન્ફોર્મેશન કહેવાય, અને વાયર જોડેલું છે, ઇલેક્ટ્રિસિટી છે, આ બધું નોલેજ કહેવાય. વોટ ઇઝ વિઝડમ? આનો ક્યારે ઉપયોગ કરાય, ક્યારે ન કરાય, અને એ પ્રમાણે હું કરવા માંડું. નોલેજ પુટ ઇન ટુ પ્રેક્ટિસ વિલ ડેવલપ ધ વિઝડમ. એટલા માટે મેં તમને વિનંતી કરી કે પેરેન્ટ્સ તરીકે તમે પોતે ઘરમાં કોડ ઓફ કન્ડક્ટને ફોલો કરો. હવે હું તમને એનું નાનકડું ઉદાહરણ આપું, કેમ કરવું તે તમે મને કયો, કરો એટલે શું કરો. ઘણા ઘરો એવું શરૂ કર્યું છે, ઘરની અંદર દાખલ થાવ કે નાનકડું મજાનું આવું સ્ટેન્ડ રાખો, સ્ટેન્ડ ઉપર એક સરસ મજાની આભલા ભરેલી ટોપલી રાખો, બરાબર. નિયમ એવો રાખો કે બધા પોતાના મોબાઈલ ટોપલી મૂકી દેશો, બસ. પછી તમે રસોડામાં જાઓ, હું મારા રૂમમાં જાઉં, તમારું સંતાન છે એના રૂમમાં જાય, રિંગ વાગી એટલે યુ હેવ ટુ કમ ફ્રોમ રસોડા, ટોપલી પાસે આવવાનું, વાત કરવાની, ટોપલીમાં મૂકી લેવા જાય. આપણે ત્યાં શું થાય છે, ડાઇનિંગ ટેબલ ઉપર જમતી વખતે પણ આમ વાત ચાલતી હોય છે. કોડ ઓફ કન્ડક્ટનું પહેલું પગલું આટલું ભરો તમે, ના નહીં, જો પ્રતિબંધ ને વ્યવસ્થા, સિસ્ટમ. યુ આર ડેવલપિંગ એ સિસ્ટમ, બહુ સહેલું છે સાહેબ. મારા ઘરમાં છે, મારા ઘરમાં મહેમાન સર આવે તો ગાણા મેં જે વેલકમ કરી કે સર અહીંયા મોબાઈલ રાખી દેજો, નહી તો થાય કેવું. મેહુલ સર મને મળવા આવ્યા હોય, હું એની રાહ જોઈને બેઠો હું, મેહુલ સર આવે પછી તો ફોન ઉપર વાત કરતા હોય, અથવા એ બેઠા હોય ને હું ફોન ઉપર વાત ચાલુ થયેલા કરું. આ એક ડિસિપ્લિન છે. એટલે શું મોબાઈલ, હા મેહુલ સર ને રિંગ વાગી તો મેહુલ સર ઉઠવાનું, ટોપલી પાસે જવાનું. આમાં તમે પ્રયોગ કરજો. જમતી વખતે મેં ઘણા એવા જોયા છે કે રિંગ વાગી તો વાગવા દો, અત્યારે મત જાઓ, આપણે પાછા ઉઠવામાં થોડું આળસ કરીએ, એવા માણસો છીએ, એનો લાભ લઈએ. સચ ફ્યુ એક્શન્સ વિચ રિફ્લેક્સ ઇન ટુ કોડ ઓફ કન્ડક્ટ શુડ બી ઇમ્પ્લિમેન્ટેડ બાય યુ ઇન યોર હોમ એન્ડ ધેન સી. પણ એવું કરવું પડે મેડમ, તમે ન પાડો અને છોકરાઓને પાડાવો તો નહીં ચાલે. મેં થોડો વિસ્તૃત જવાબ આપ્યો, કારણ કે ઘણાનો પ્રશ્ન છે. એટલે અમે તમને કહું, બોમ્બેમાં એવા અમદાવાદ બરોડામાં મેં એવા ફંક્શન એટેન્ડ કર્યા આજથી વર્ષ પહેલા, કે તમે દાખલ થાવ એટલે તમારું જે મોલેજ પાર્કિંગ હોય ને, તમને ખબર છે ગાડી લઈ લે કાગળીઓ કાપી, એમ તમારું મોબાઈલ પાર્કિંગ કર્યું છે, અહીંયા છોટાડી દે અને તમે કાર્ડ આપી દે, મોબાઈલ મૂકી દીધો, ફંક્શન પૂરું કરો એટલે મોબાઈલ લઈ જતો. ઘણા વાંધો કરે ઝઘડે, એ કે તો સોરી સર તો અંદર એડમિશન નહીં મળે. સ્ટાર્ટ ઇટ, તમે અહીંયા પ્રયોગ શરૂ કરજો, પુટ ઇટ આઉટ. હવે એમાં તમને રસ્તો બતાવું. ઘણા એમ કે સર કોઈનો કોલ આવે આમ છે તેમ છે, આને ઓફ નહીં કરવાનું, સ્વિચ ઓફ નહીં કરવાનું, સાયલન્ટ કરવાનું. એટલે તમે અહીંથી નીકળો ને ત્યારે તમને ખબર પડે ચાર કોલ આવ્યા છે, જરૂરિયાત છે એને કરો, બાકીના તમને કરશે એને જરૂરિયાત હશે તો. ટેવ પાડો, બદલાતા પ્રવાહ સાથે મારે તમારે
બદલાવવું પડે એનું નામ કેળવણી. આવા નાના નાના પ્રયોગો કરવાના જે તમે સુંદર રીતે કરો છો. તમે શું કામ રાઈટ અને લેફ્ટ ચલાવવાનો આગ્રહ રાખો છો? આ રસ્તો છે ના, તમે ટેવ પાડવા માંગો છો. બહાર નીકળે તો એમ ચાલે, ટેવ પાડો છો ને એવી રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ. આ સાયકોલોજીની થિયરી છે. રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ. સિક્વન્સીસ ઓફ હેબિટ વિલ ડેવલપ ધ એટીટ્યુડ. નંબર ઓફ એટીટ્યુડ વિલ ડેવલપ વિલ કલ્ટિવેટ ધ કેરેક્ટર એન્ડ ધ કેરેક્ટર વિલ રિફ્લેક્ટ ધ વેલ્યુ. તમે કોઈ પણ વાત વારંવાર કરો એટલે આદત બને. આદતનો એક ઝૂંકો છે એ તમારું વલણ બને. વલણમાંથી તમારું ચારિત્ર ઘડાય અને ચારિત્ર ઘડાય એમાંથી મૂલ્યો બને. આવું સાયકોલોજી કહે છે. સ્ટાર્ટ વિથ રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ. થેન્ક યુ. સર, મારો સન ટીવી જોતા જોતા જમે છે, ટીવી ની એને હેબિટ ઓછી કરાવી તો એના માટે શું કરવાનું? ટીવી નું રિમોટ તમારે ઘરે છે? પાડોશમાં? મને પાડોશમાં કદાચ રાખતા હોય. તમે તમારા ઘરે છે? એટલે જ મેં હવે રિમોટ કંટ્રોલ શબ્દ રાખ્યો છે. અને તમે થોડુંક મને માફ કરજો, પહેલી વખત એને કોણે ટીવી સામે બેસાડ્યું હશે? સૌથી પહેલી વાર. બરાબર? કાં તમે, કાં તમારા સાસુ હોય, કાં તમારા પતિ હોય, કોઈ કે દેટ મીન્સ આપણે. હું તમને નથી કેતો, આપણે. જો આ ટેવ મેં પાડી તો એને દૂર પણ કોણ કરશે? આપણે જ કરી. મેં તમને કહ્યું તેમ પહેલો મુદ્દો તો એ કે તમે તમારા સંતાન સાથે બેસીને જમવા માંડો. સમય એવો ગોઠવો સાથે બેસીને જમે. અને તમે કહો કે મમ્મી પણ સામે નહીં બેસાય, તારે પણ નહીં બેસાય. કદાચ થોડાક આંકડાથી લઈ કેવું પડે કે ટીવી સામે બેસવામાં જો આગ્રહ હશે તો આપણે જમવાનું નહીં રાખીએ. તું નહીં જમે નહીં, હું નહીં જમ. ગાંધીજી તાત્કાલિક ગાંધીજી, તને નહીં જમાડું, જા હવે જમતો નહીં. ના, હું નહીં જમ. શેનાથી? આપણે એનું ઝડપથી વાળવું છે. બહુ સહેલું છે મેડમ, બહુ સહેલું છે. તમે કરી જુઓ, આઠ દિવસ કરો, નવમા દિવસે. આ બાળકોની બહુ મોટી સારી બાબત કઈ છે ખબર છે? એ લોકો બહુ ઝડપથી મળી જાય છે, બહુ ઝડપથી મળી જાય. પણ આવું આપણે વાળવા જ માંગતા નથી. આપણે તો પાછા આજુબાજુમાં વાત કરી ત્યારે અમારે એવું છે ટીવી સામે બેસે તો જ જમે તો એમ. હા, એ તો જમતું જ નથી એટલે અંદર બેઠો બેઠો રાજી થતો હોય આપણી વાત હવે જો. આ છે ને આપણી સાયકોલોજી. નો, ઇટ ઇઝ નોટ અ ગુડ થિંગ નોટ ટુ શેર વિથ એનીવન. હું તો એમ માનું છું કે ડર્ટી વસ્તુ છે, એ કોઈને કહેવાય જ નહીં. એવું જો તમે એસ્ટાબ્લિશ કરશો, મેં ઘણા લોકોને એવું કહ્યું છે. મેં મારી પાસે ઘણા મા બાપ આવે, સર માનતો જ નથી. એને તમે વિડીયો દેખાડો સાહેબ તો જ જમે લો. પછી હું સારા સારા વિડીયો ઓડું અને પછી મને દેખાડું પછી જમે. મેં તો ચાલુ રાખો, તમે ચાલુ જ રાખો. કારણ કે તમે જ નક્કી કર્યું કે કોળિયાની બદલે વિડીયા ભરાવા છે તો ભરાવો મારા. ઇટ ઇઝ અપ ટુ યુ. ટ્રાય ફોર અ વીક. વેરી, તમે નક્કરતાથી હકારાત્મકતાથી, હું તિરસ્કારથી નથી કર્યો. બહુ સાચી વાત, મેં પ્રેમ શબ્દ એટલે વાપર્યો છે. બાળક જેટલું પ્રેમથી વળશે ને એટલું તિરસ્કારથી નહીં મળે, શિક્ષાથી તો નહીં જ મળે. શારીરિક સજા કરશો તો એ તમારાથી આગુ વહી જશે. એ તમને પ્રશ્ન નહીં કહે, નહીં કહે પછી બાળ જઈને કહેશે. બાળ એના બધા પિયર ગ્રુપ છે જેને કાંઈ ખબર નથી, એ ખોટી વાત કરશે. એ કાલે જઈને કહેશે મમ્મી આવું કહી દીધું. મમ્મી તો કે હવે મારી મમ્મી એક વાર કીધું ને તમને એવું કહી દીધું. ધેન હી વિલ પ્રેક્ટિસ વિથ યુ, ડોન્ટ ડુ ઇટ. એટલા માટે હું શબ્દ પ્રયોગ કરું છું, પ્રેમનું રિમોટ કંટ્રોલ. યાદ એ રાખવાનું છે, જે થશે તે લાગણીના ભાવથી. મમ્મી નહીં જમે બે દિવસ, કશો વાંધો, તું તારે સામે બેસ અને જમ, મમ્મી નહીં જમે. ઓકે, ફાઇન, બે દિવસ પછી જોજો. પણ આ કાઢવું જ પડે મેડમ, અમે જેટલું મોડું કરશો ને યુ આર ટુ લૂઝર. મારો બાબો 4 વર્ષનો છે અને કઈ બી રમતા રમતા કોઈ ફ્રેન્ડ સાથે રમતું હોય ને વાગી ગયું હોય ને તો એના ફ્રેન્ડ ને બ્લેમ કરે છે કે મને આને માર્યું અને મને આને આમ કર્યું, તમે એને ખીજાવ તો મને આમ ઓલું થાય, એને હાઈસ કરો તો થાય, ભલે સામે વાળા એને ન માર્યું હોય તોય. તમે કેટલા જણા છો ઘરમાં? અમે 4 જણા છે. એટલે 4 માં કોણ?
તમારે હસબન્ડ વાઈફ ની વચ્ચે બ્લેમ ગેમ ચાલે છે કે સપોર્ટ ગેમ છે? આપણા વાતાવરણમાંથી ક્યાંક શીખેલું હોય છે, બાકી ન શીખ્યું, એટલા માટે મેં શરૂઆતમાં કીધું તમારું વાતાવરણ નહીં બગાડવા દેશું. આ વાત આવી હોય આપણા વાતાવરણમાં, એને કોણ શીખ્યું હોય? 4 જ વર્ષનું છે એટલે હું તમે 14 નું કીધું હોત તો આવો જવાબ નહીં આપત, કારણ કે તો એને બહારના ફેક્ટરે હેરાન કર્યું હોય. 4 વર્ષનું છે એટલે 1-1.5 વર્ષ તો બિચારાનું સમજ વગર ગયું હોય, પણ આપણે એમ માનીએ છીએ કે 1-1.5 વર્ષનું બાળક છે ને કઈ હાવ ગતા ગમું. ના 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 સાહેબ, હવેનું બાળક તો 3 મહિનામાં સમજતું થઈ જાય કે આ આપણે ઊંધું બનાવે છે, આમ કરે છે, એની પાસે માટી કરે, એના ગમા અણગમા નક્કી થઈ જાય, રિસાવવા માંડે ને કંટાળવા માંડે. આપણને આશ્ચર્ય હાડો આવડે તો ગુડી એને કંટાળ, પણ એને આવી જાય. હવે એના બાળકો બહુ એડવાન્સ છે સાહેબ, માટે હું તમને બહુ અંગત રીતે વિનંતી કરું, બી વેરી પોઝિટિવ ઇન યોર હાઉસ. તમારા પોતાના ફેમિલીના અફેરમાં મેડમ એકદમ પ્રોએક્ટિવ આનંદ વાળા બનો, જોયફુલ બનો. સર એવું તો છે તમારી ફેમિલીમાં, કેમ કે પણ તોય ખબર નહીં એને કેમ એવું છે. ના ના, હું થોડો પર્સનલી વાત કરું તો હું માનું છું, ક્યાંક આવ્યું, ક્યાંક આવ્યું. આ ઉંમર કેવી છે ખબર છે? આ તમારી આગળની સીટ ઉપર જે ચાલી બેઠું છે ને, એ અત્યારે તમે એમ માનો છો કઈ સમજતું નથી, બધું જ મનમાં રાખે છે. ઘરે જઈને એને મમ્મીને સાંજે કહે છે, ગુલા સાહેબ આવું કહેતા ના, તમે ભૂલી ગયા હું પણ એ ના ભૂલી, એટલે એને ઓબ્ઝર્વ કરી લો. તમે એક વસ્તુ સમજો, બાળક જન્મે ત્યારે એ પહેલા એની કઈ ઇન્દ્રિય કામ કરે, પહેલા એની કઈ ઇન્દ્રિય કામ કરે? શ્રવણ ઇન્દ્રિય કામ કરે, પેલા સાંભળે, આ તો બંધ અમારે આમ તો બંધ 9 મહિના આમ રહ્યું છે ઊંધે માથે. જૈન શાસ્ત્ર તો એને કાળ કોટડી કહે છે, ગર્ભાશય ઊંધે માથે રહ્યું છે 9 મહિના આમ રહ્યું છે, પણ એની શ્રવણ ઇન્દ્રિય થાય પછી આ થાય છે, દ્રશ્ય શરૂ થાય છે. એટલે આ મુખ્ય ઇનપુટ છે સાહેબ. અમારે તો હમણાં શિક્ષણ મંત્રી સાથે ચર્ચા થતી ત્યારે મેં કીધું, ભાષા શ્રવણથી જ શીખાય. આપણે ગુજરાતી કેમ નબળું છે? આપણે બધા ગુજરાતી ખોટું બોલીએ છીએ, એટલે આપણા બધા આ જે ખોટું ગુજરાતી બોલે, એટલે આપણી બધી જ મમ્મીઓ આવી હતી, જઈની હતી, ગઈ હતી, તને ગયમું, ગયમું શબ્દ જ નથી, ગમ્યું શબ્દ છે. માટે એ સાંભળે છે, શ્રવણથી જે પ્રાપ્ત થાય ને, એના પછી દ્રશ્યથી પ્રાપ્ત થાય, એના પછી કથનથી પ્રાપ્ત થાય. આપણી જેમ ઇન્દ્રિયો ખુલતી ગઈ એમ પ્રાપ્તિ થઈ. તમને ઉદાહરણ આપું, તમે 6 મહિના ચરોતર બાજુ રહી આવો, 6 મહિના તમે 6 મહિના ઉત્તર ગુજરાત રહી આવો, પછી આવો પાછું, તમારી બોલી બદલી જશે. તમે તો પ્યોર ગુજરાતી છો, કાઠિયાવાડી છો, શેની અસર થઈ? સાંભળ્યું એની આ ઉંમરે. તમે 2 વર્ષ કોઈ અમેરિકા રહીને આવે પછી ઇંગ્લિશ જુઓ, ફટ દીને અસર થઈ ગઈ હોય, નો આઈ ડોન્ટ ડુ ઇટ. આપણે ત્યાં કાલે હજી હારું ગુજરાતી પૂરું બોલતો નહોતો, આજે મંજો ફેંકો. શ્રવણ ઇન્દ્રિય કાને પડ્યું હોય એ જ અંદર ગયું હોય. સંશોધન તમે કરો એટલે રસ્તો મળશે. ઓલ ધ બેસ્ટ. સર મારું બાળક 5 વર્ષનું છે, પણ અમે હું એને જમાડું ને ત્યારે હું સ્ટોરી કહેતી હોઉં કોઈ પણ ધાર્મિક કે લીડર્સ ની, કે તો એ બરાબર કે એ નિસાર્ગે એનાથી જમે છે? હા, હું એ શાંતિથી બેસે અને હું સ્ટોરી કહેતી હોઉં. જેમ કે હમણાં પરસોત્તમ મહિનો ગયો તો હું સવારે રોજ એક સ્ટોરી જોઈ લઉં અને પછી હું દિવસમાં એને કહું તો એ શાંતિથી બેસી સાંભળે અને જમે. ચાલો તમારો જવાબ આવી ગયો, ટીવી જોવાથી શું કરવું તો જવાબ આવી ગયો. જો બહુ સરસ કામ છે, હું સંમત છું, પણ હું એટલું તમારું ધ્યાન દોરું, હું જે ધર્મમાં માનું છું એ ધર્મ મારું સંતાન પ્રાપ્ત કરે એવો આગ્રહ ન રાખો. શા માટે? શા માટે? તમે હમણાં પુરુષોત્તમ મહિનો બોલ્યા ને, એટલે નહીં તો નહીં કે. પણ હું એવું માનું છું કે દેર આર નંબર ઓફ ગુડ સ્ટોરીઝ. હું તમારું ધ્યાન દોરું છું, ખાસ તમને મદદરૂપ થાય. તમે બહુ જરાક પ્રામાણિકતાથી મારી વાતને લેજો.
મને તમે અંગત રીતે પૂછો તો રામાયણ મહાભારત અને ભાગવતની કથાઓ ન કહેવી. કેમ ન કહેવી? અમુક સમજ વિકસે ને પછી જ એ કથા સમજાય. બાકી એ કથાઓની અંદર એકબીજાને શાપ દેવા, એકબીજાને વરદાન દેવા, એકબીજાને મારી નાખવા, એ કથાઓ વધુ છે. તમે મને કહેશો તો હું તમને 1008 કથા ભાગવત માંથી કાઢી આપીશ, કાઢેલી જ મારી પાસે. તો શું કેવું? હવે સમજો, તો શું કેવું? વેદ વેદાંત અને ઉપનિષદની કથાઓ કેવી, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણું મૂળ શાસ્ત્ર એ છે, સમજો, બે શબ્દો છે જેને ગુજરાતીમાં અથવા હિન્દીમાં દ્રષ્ટાંત કહેવાય છે, જેને અંગ્રેજીમાં મેટાફર કહેવાય છે. મેટાફર એટલે કમ્પેરેટિવ થાય. આપણે માનો કે કમ્પેરિઝન એટલે સાદું. આ પ્રકાશ મારી ઉપર એવી રીતે આવે છે જાણે ઉગતા સૂરજનો પ્રકાશ, ઉગતું સૂરજ ઇઝ અ મેટાફર, ઇઝ અ દ્રષ્ટાંત. તમે વેદ વેદાંત અને ઉપનિષદની કથાઓ, એમાં રામ નથી, કૃષ્ણ નથી, છતાં મૂલ્યો છે, નીતિ છે. હું તમને કહું, સત્યવાન જાબાલીની કથા વેદ વેદાંતની કથાઓ છે, સાવિત્રી અને સત્યવાનની કથા ત્યાંની કથા છે. અનેક કથાઓ એવી છે કે જેમાં જીવન જીવવાના રાહ છે. તમને હું વિનંતી કરું, આવું બધું યુટ્યુબ ઉપર બહુ જ અવેલેબલ છે, એટલે તમે એ મેળવી લો અને એ કહો. તમારો રસ્તો ખૂબ સારો છે, પ્રશંસીય છે, પણ એમાં પાછો માર્ગ બીજો ના આવી જાય એટલે મેં તમારું ધ્યાન દોર્યું. બાકી હું બહુ આનંદિત થયો તમે આવું કરો છો. રાઈટ, આપણી પોતાની જેની વાત હમણાં મેહુલ સરે કરીને, ગીજુભાઈની બાળ વાર્તાઓ, જીવરામ ભટ્ટની બાળ વાર્તાઓ, એટલી બાળ વાર્તા છે. તમને ખબર છે ભાવનગર યુનિવર્સિટીમાં એ દિગ્પાલસિંહ જાડેજા કરીને પ્રોફેસર છે, એ બાળકો માટે રોજ એક વાર્તા મૂકે છે, બધી ઉંમરના માટે મૂકે છે. અત્યારના 500 વાર્તાઓના ઓડિયો અવેલેબલ છે. તમે મને કહેશો તો હું તમને ફોરવર્ડ કરીશ. એના ગ્રુપ ચાલે છે, એટલે સોર્સ અને રિસોર્સ પુષ્કળ છે. ઓનલી થી આપણે એને જાણીએ અને શેર કરીએ. આનાથી મોટો ફાયદો શું થશે? હું તમને ઉદાહરણ, એ કદાચ ફોર્મલ શિક્ષણ ન લે ને તોય ઘણાશે. એનું ઉદાહરણ કોણ? જય વસાવડા. તમે એનું નામ સાંભળ્યું હશે. એને મમ્મી આ જ કામ કર્યું, એના મમ્મીએ બીજું કઈ કર્યું નહીં. સ્કૂલે નહોતો ગયો, 7 ધોરણ સુધી સ્કૂલે નહીં ગયો, પણ શું કરે? ભણાવવાના વિષય વસ્તુની વાર્તા કે, એટલે વાર્તા ફોર્મ એને આવે. અત્યારે પણ તમે જયને સાંભળો તો એને એક લેક્ચરમાં 5 વાર્તા આવશે. એ માએ આપેલી વાર્તા, એટલે ઈર્ષા એ કેળવણી છે એક પ્રકારની. તમે કેળવી રહ્યા છો, કેમ શીખવું તે શીખવે તે શિક્ષક, અને કેમ કરવું તે કહે તે કેળવણી. એટલે મારી તમને જસ્ટ એક સૂચન છે કે તમે એવી વાર્તાઓ મેળવો, પુષ્કળ છે. તમે મને કહેશો તો હું તમને અનેક લિંક ફોરવર્ડ કરીશ. મારો કોઈ વિરોધ નથી, મેં તો બહુ અભ્યાસ કર્યો છે. હું આજે પણ ગીતા પ્રવચનો વગેરે મારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી રહ્યો છું, અદભુત છે. પણ એમાં તમે જવાબ નહીં આપી શકો એવા પ્રશ્નો તમારું સંતાન પૂછશે, એટલે ત્યાં આગળ ખોટા પડીએ નહીં એટલે આખું છે. એને મોટું થઈ જવા દો, પછી એની મેળે ભલે સમજે. મને પોતાને એક વિદ્યાર્થી એવું પૂછ્યું હતું કે શંકર ભગવાને ગણપતિનું માથું છે એટલે કાપી નાખ્યું એના સંતાનનું, અને પછી બાજુમાંથી હાથી પસાર થતો હતો તો એ મદનિયાનું માથું કાપી અને એને પોતાના છોકરા ઉપર મૂકી દીધું. લોર્ડ ગણેશ થઈ ગયા, થઈ ગયા. મને કે ધીસ ઇઝ નોટ ગુડ ફોર શંકર ભગવાન. કેમ, વાય નોટ ગુડ? સાંભળજો, આ બંનેની ઘટના કહું છું. મને કે ધીસ ઇઝ નોટ ગુડ, ભગવાન ઉઠીને આવું કરે ને, એમાં શું ખોટું કહ્યું? તો કે કથામાં એવું કઈ લખ્યું છે, બોલો, મદનિયાનું માથું લઈ લીધું એનું શું થયું? સી, માય એન્ડ યોર ચાઇલ્ડ ઇઝ મોર અવેર. એને બહુ ચિંતા પેલા નહીં છે માણસ કરતા. શેરીમાં ગજુડિયા આવે ને જયારે કૂતરીને, ત્યારે આપણે નથી દોડતા, આ છોકરાઓ દોડે છે. એને કંટાણ ઓડાડવા જાય ને, એ શીરો ખવડાવવાની માથાકૂટ કરતા હોય. એટલે એને પ્રશ્ન પૂછ્યો, તમે શું જવાબ આપો? છા એ કેમ રસ્તે આવી જતું હતું મંદિર્યું, એ હાથીનું બચ્ચું હતું ને, એનું માથું કાપી લીધું, પોતાના બચ્ચાને જીવાડી દીધું. હવે તમે શું કહો કે શંકર ખોટા એમ કહો તો હોય મુશ્કેલી? મદન્યુ જીવી ગયું એવું તો કહેવાય નહીં, કારણ કે આપણને ખબર નથી.
દેટ્સ વાય આ મેં તમને ઉદાહરણ એટલે આપ્યું કે મિસ મેસેજ ન જાય કે ના શાસ્ત્રોની વાત એ પોતે સમજે ત્યારે જાણે ને તો વધુ સારું પણ આવા શાસ્ત્રો છે આપણે ત્યાં પુષ્કળ છે આપણું મૂળ તો વેદ વેદાંત અને ઉપનિષદ છે પછી આ બધી મેટાફરમાં બધી કથાઓ આવી અને તમને ખબર છે રામાયણ 300 પ્રકારની રામાયણ છે 300 કાઇન્ડ્સ ઓફ રામાયણ આર ધેર તમે શું કહેશો શું ને એટલે બેટર ઇઝ ધેટ શાશ્વત વાતો કરો સત્યવાન જાગરીની વાત કરો તો ખબર પડે ચાણક્ય સિરિયલ તમે જુઓ તો તમને ખ્યાલ આવે મૂળ વાત આવે છે બેઝિક મૂળ વાત આવે એમાં કોઈ ભગવાન વાળી વાત ના આવે એમાં ઈશ્વર તત્વની વાત આવે સ્પષ્ટ સમજો મેં જે વચ્ચે તમને કીધું વિનોબાજીના માં કેવી રીતે કે છોકરાને ઝડપથી જમી લેવાનું ટેવ હોય બધું ગફડાવી દે ચાવે નહીં આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે કોળિયો 32 વાર ચાવો પણ એટલી બધી ધીરજ એની હોય નહીં એને માએ કેમ સમજાયું બેટા વિન્યા આમ ન ખવાય તો કે કામ શું કામ ન ખવાય તો કે જો દરેકને છે ને દરેકના ભાગનું આપ્યું હોય ભગવાને દરેકને દરેકના ભાગનું આપ્યું હોય જે વહેલું ઝડપથી ખાઈ એનું ખૂટી જાય તો હા તો તું વહેલું ખાઈ લઈશ તો વહેલું ખૂટી જશે હવે બાપ વચ્ચે આવ્યા જમતી વખતે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે આવી તો હું તમારી સાથે ઘણી વાર શેર કરીશું જમતા હતા ત્યારે બાપે કહ્યું બીજું કહું બીજું ચાલે તો કે શું તો કે તું કોળીઓ પહેલી વાર ચાવ તો કેવો લાગે તો કે બહુ મીઠો લાગે કેમ મીઠો લાગે તો કે ખબર નહીં અંદર રસ પડે ને મીઠો લાગે તો કે મીઠું લાગે એ તો ઘણી વખત મોઢામાં રખાય ને કે ઉતારી જવાય તો કે રખાય તો કે હા રાત ઉતારી ન જાય સી ધીસ ઇઝ ધ વે ઇન વિચ યુ કેન કોમ્યુનિકેટ ધ વેલ્યુઝ આ ધર્મની જ વાત છે ઓલાએ માએ એમ કીધું કે કોટા છે તું જલ્દી ખાઈ જઈશ તો તારો જલ્દી ખલાસ થઈ જશે અને લાંબો હશે તારે લાંબો લાવવું છે ધીમે ધીમે ખા એટલે વાત તો ચાવવાની જ કરી પણ એમને આપણે શું કહે ચાલતો જા ચાલતો જા પછી વેટમાં દુખત મને કહેતો નહીં આ એ નહીં અસર કરે આ અસર કરશે આ અસર કરશે ખ્યાલ આવ્યો ને થેન્ક યુ સરસ પ્રશ્ન થેન્ક યુ સર સર મારો બાબો 11 વર્ષનો છે અને રાત્રે રોજ એવો પ્રશ્ન કરે કે પપ્પા મને એક સ્ટોરી કહો અને એ સ્ટોરી એવી હોવી જોઈએ કે મને બહુ જ હસવું આવવું જોઈએ અને પાછો મારો 13 નો બાબો એવી છે કે ભાઈજી એવી વાત કરજો કે મને બહુ જ હસવું આવવું જોઈએ પછી હસવું હવે એવું કહી શકો છો હા એ સ્ટોરી પાછી નહીં કઈ ગોતે એવો પણ મુખે એનાથી હસે ને પછી જેમ કે અમે પછી શું પછી તમે આરામ કરશું ત્યાં સુધી અમે ભાઈજી સુવું જ નથી કે પેલા અમે એવી જ વાત કરો કે અમે ફૂલ હસવું આવવું જોઈએ તમે નસીબદાર છો તમને હસાવવાની જવાબદારી તમારા સંતાને લીધી છે દિવસ આખાનું મા બાપને હસાવવાનું કામ એ કરાવે છે અને રાતે સુવાનું હાસ્યની તો ઘણી બધી વાતો છે અને બાળકોની વાર્તામાં કઈ કન્ટેન્ટ નથી હોતું સાહેબ એમાં પાત્રો તમારે તમારે ઉમેરતા જવાના તમારે તમારે નહીં આયા જ કરે એ લંબાવ્યું એટલી લંબાય પછી 32 પુત્રીની વાર્તા જે ઉનો 32 થઈ જાય આમાં તો હલ્યા જ કરે પૂતળીઓ આવ્યા જ કરે વેરી ગુડ તમે નસીબદાર છો એ વાર્તાઓ શું કયો છો હસાવાની બીજી બધી માતાઓને કહેજો એટલે એ લોકો શરૂ કરે પણ તમે ક્યારેક મમ્મી થઈને કહેજો મજા આવશે પપ્પા કે છે એ તો જાણી રાજી થવા જેવું છે પણ તમે કહો તો મજા આવશે સહી અનુ રાખો છો કઈ ચાલો સમજ સમજ થેન્ક યુ વેરી મચ સો મચ किसका सहारा